બધા બી શેડ્યુલમાં આનંદ કઈ રીતના પોતાની લાઈફમાં રાખી શકાય જેને બિઝી શેડ્યુલ તું કહે છે ને દોસ્ત એ જ કરવું તું આજીવન એટલે આપણે જે વસ્તુ કરવું હોય એ આપણને કરવા મળે ને એટલે આપણને બિઝી ના લાગે એ આપણને આનંદ આપે આ પ્રોસેસ અઘરી છે કે મજેદાર છે કાસ્ટિંગની પ્રોસેસ મારા માટે તો મજેદાર છે ઇટ્સ ફન બટ યસ ઇટ ઇઝ ટફ ઇટ ઇઝ નોટ ઇઝી હજી પણ હિતેનભાઈનો સિક્કો તો ચાલે જ છે તમે ભગવદ્ ગીતાના શ્લોક અને સિદ્ધાંત ઉપર કેટલાક છો એટલે મારું તો માનવું છે કે આ જ બધું હકીકત છે એ આપણે ખાલી કામ કરી શકીએ છીએ આપણે એવી રીતે બેસીને બી નથી વિચારવાનું કે આપણે આપ જો હો રહ્યા હોતા રહેગા મેં કુછ નહીં કરુંગા સુડતાલીસ ધનસુખ ભવન શું છે સુડતાલીસ ધનસુખ ભવન એક વન શોર્ટ ફિલ્મ છે વન શોર્ટ વન શોટ ફિલ્મ તમારે ચારે ચાર ફિલ્મના નામ થોડા અલગ બધા પડે છે નામ પાછળનું કંઈ છે સફર સ્ક્રિપ્ટ લખતી વખતે સ્ક્રિપ્ટ તમને કહે કે મારું નામ શું હોવું જોઈએ

મિત્રો જે પણ કહીશ એ સાચું જ કહીશ આગંતુ સુડતાલીસ ધનસુખ ભવન અને ચાર જેવી ફિલ્મના ડિરેક્ટર યંગ ડિરેક્ટર નૈતિક રાવલ ચાલો આપણે વધારે સમય બગાડવો નથી આપણે વાત કરીએ નૈતિક રાવલ સાથે આભાર નૈતિકભાઈ કેમ છો બસ આનંદ મજા એકદમ મજા આટલા બધા બીજું શેડ્યુલમાં આનંદ કઈ રીતના પોતાની લાઈફમાં રાખી શકાય જેને બીઝી શેડ્યુલ તું કહે છે ને દોસ્ત એ જ કરવું તું આજીવન એટલે આપણે જે વસ્તુ કરવું હોય એ આપણને કરવા મળે ને એટલે આપણને બિઝી ના લાગે એ આપણને આનંદ આપે ચોવીસ કલાકમાંથી કેટલા કલાક આ વસ્તુ ઉપર ફોકસ કરો છો અને આ વસ્તુ ઉપર ધ્યાન આપો છો ચોવીસમાંથી બાવીસ કહી શકે તું શું વાત કોન્સ્ટન્ટ મગજમાં જ ચાલતું હોય ફિલ્મ મેકિંગ ફિલ્મ મેકિંગ ફિલ્મ મેકિંગ હાલમાં કયા પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ છે હાલમાં ત્રણ ચાર પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે મારું કેવું હોય છે ને પ્રદીપ એટ અ ટાઈમ અમે મિનિમમ ચાર પ્રોજેક્ટ પર કામ કરતા હોઈએ છીએ બિકોઝ ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ લખાણ ચાલતું હોય વાંચન ચાલતું હોય પ્રોડક્શન ચાલતું હોય કાસ્ટિંગ ચાલતું હોય એક સામટું આ બધું ચાલતું એમાંથી પછી માપદંડ પ્રમાણે ખબર પડે કે હવે આ પ્રોજેક્ટ પહેલો ચાલુ કરીએ કાસ્ટિંગમાં પણ તમે જ બેસો છો યસ મસ્ટ આઈ મસ્ટ સીટ ને કાસ્ટિંગ એક ડિરેક્ટરે તો કાસ્ટિંગમાં ખાસ બેસવું જોઈએ અને જનરલી ડિરેક્ટર જ ફાઇનલાઇઝ તો કરે ને કાસ્ટિંગ ચાલો કોઈ પણ એક ફિલ્મ છે તમારે કાસ્ટ કરવા છે કોઈ પણ કલાકારને તમે એ કલાકારની કઈ કઈ પ્લસ પોઈન્ટ જોવો છો મારો કાસ્ટિંગનો ક્રાઇટેરિયા થોડો જુદો છે જનરલી પહેલાં તો એક જનરલ ઓડિશન લઈએ આપણે બરાબર છે એ જનરલ ઓડિશનમાંથી છે ને કે આપણે માપદંડ ખબર પડીએ કે વ્યક્તિ કેટલો સારો આર્ટિસ્ટ છે બરાબર છે એક્ટરો અને આર્ટિસ્ટોમાં બહુ મોટો ફરક છે બરાબર તો એ પહેલાં આર્ટિસ્ટોને આપણે સાઇટ પર કાઢીએ કે દીઝ આર ધી આર્ટિસ્ટ વિચ આર એમ લુકિંગ ફોરવર્ડ ટુ વર્ક વિથ પછી મારા કેરેક્ટરથી કેટલું નજીક છે આ વ્યક્તિ લુક વાઇઝ ફિઝિકલી કે જરૂરી નથી કે દરેક કેરેક્ટરમાં દરેક જણ મહેનત કરીને એવો બને અને એવું બનવું અને એના પછી એ લુક નીકળીને આવે ટુ બી વેરી ફ્રેન્ક આપણી ઇન્ડસ્ટ્રી એટલું બધું બજેટ આપણે ફાળવી બી નથી શકતી અત્યારે જે હાલત છે આપણી ઇન્ડસ્ટ્રી એટલે કેરેક્ટર કેટલું રિયાલિટીમાં મારા લખેલા કેરેક્ટરથી નજીક છે એના પર મારું ફોકસ વધારે હોય છે એટલે છે પચાસ ટકા કામ તો મારું ત્યાં જ પતી ગયું એટલે નેચરલી જે એ ઝોનમાં હોય તો તમે જ્યારે લખો છો ત્યારે તમે ડિસાઇડ કરી નાખો છો કે આ ટાઈપનું એક કેરેક્ટર લખાય છે તો ઓપ્શન તમે વિચારી લો છો કે આમાં લખાણ પ્રમાણેનું આર્ટિસ્ટ શોધું આર્ટિસ્ટ પ્રમાણે સ્ક્રિપ્ટ નથી લખતો લખાણ પ્રમાણે અને એટલે જ એટલા કદાચ એ જ કારણ હશે કે મારી ફિલ્મોમાં નવોદિત કલાકારો વધારે જોવા મળે છે વાહ કારણ કે મારી સ્ક્રીપ્ટ લાગતા ઓળખતા એવો લુક વાઇઝ નેચર વાઇઝ પ્રોફેશન વાઇઝ પણ એવા હોય એટલે મને બહુ સરળ પડે આ પ્રોસેસ અઘરી છે કે મજેદાર છે પ્રોસેસ મારા માટે તો મજેદાર છે ઇટ્સ ફન બટ યસ ઇટ ઇઝ ટફ ઇટ ઇઝ નોટ ઇઝી આ ચાર ફિલ્મોમાંથી કાસ્ટિંગ કરવું કઈ ફિલ્મમાં અઘરું પડ્યું હતું કે એકે બટ યા પ્રોસેસ દરેક ફિલ્મનો સેમ હતો અને સમય દરેક ફિલ્મમાં લાગ્યો એવું નહોતું કે તરત આમ અઠવાડિયામાં કાસ્ટિંગ મારું લોક થઈ ગયું દરેક ફિલ્મની અંદર કાસ્ટિંગ ઇટ ટુક ટાઈમ ટુક અ વાઇલ ટુ લોક ધી આર્ટિસ્ટ સુડતાલીસ ધનસુખ ભવનનું કાસ્ટિંગ વિશે થોડું જાણું છું સુડતાલીસ ધનસુખ ભવનનું કાસ્ટિંગ સી અગેન શું મારું એક એવું બી કાસ્ટિંગ કરતી વખતે થોડું ક્રાઇટેરિયા હોય છે કે મારી ફિલ્મના હીરો છે ને હીરો લાગવા જોઈએ હીરો હીરો લાગવા જોઈએ હું જે દાયકાથી આવું છું હું જે સિનેમા જોઈને મોટો થયો છું સો લોકો છે ને ત્યારે હીરો જોવા ફિલ્મમાં જ હતા બરાબર છે હવે હીરોની ડેફિનેશન જનરલ ઓડિયન્સના મગજમાં એ હોય કે આ હું જે નથી કરી શકતો ને એ બધું આ વ્યક્તિ કરી શકે છે ઓન સ્ક્રીન એટલે એ મારા માટે હીરો છે અને મારે આવું કરવું છે પણ એને કશે ને કશે સબકોન્શિયસલી ખબર છે કે હું આ નથી પણ કશે ને કશે મારે આ બનવું છે એટલે જ તે કદાચ સાંભળ્યું છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મ જોઈને બધા જ અમિતાભ જેવું બિહેવ કરવા માંડે એક્ટ કરે કારણ કે એ સબકોન્શિયસમાં રે એ હીરો હે એટલે જ આ વર્ડ હીરો આવ્યો હા સમજે છે બાકી એક્ટર તો વર્ષોથી બધા એક્ટર એક્ટ્રેસ તો છે ને આ વર્ડ હીરો જ ત્યાંથી આવ્યો છે સો યુ મસ્ટ લુક અપ ટુ હિમ એ એવો લાગવો જોઈએ કે મુજબ બનના હૈ એક આઈડિયા લાવો છે તો એ રીતના મારી ફિલ્મોની અંદર કાયમ કે એ એક દેખાવડો સ્માર્ટ એ બોલે તેવું લાગવો લાગવું જોઈએ કે આ હીરો છે બરાબર છે આ એ ક્લાસથી બિલોંગ કરે છે જે ક્લાસ સ્ક્રિપ્ટમાં લખાય છે બરાબર છે હીરો ગરીબ પણ હોઈ શકે અમીર પણ હોઈ શકે એ રીતે નહીં પણ અગર એ ગરીબ છે તો એ લાગવો જોઈએ કે આ ગરીબ વર્ગનો હીરો છે આ એ આ એરિયાનો હીરો છે તો એ રીતનું મારું ક્રા કાસ્ટિંગનું ક્રાઇટેરિયા હતું વાર્તા યંગસ્ટર્સની હતી તો આઈ કુડ નોટ કાસ્ટ એક એજથી ઉપરના લોકોને બરાબર છે યંગસ્ટર્સ આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીમાં છે પાછા લિમિટેડ જે યંગસ્ટર્સ છે એ યંગસ્ટર જેવા લાગતા નથી એ પાછા તરત થોડા મોટી ઉંમરના દેખાવા માંડે છે બહુ જલ્દી સો એ રીતે ક્રાઈટેરિયા ફોર્ટી સેવન ધનસુબુઓનો આ હતો કે આ રીતે અમે કાસ્ટિંગ શરૂ કર્યું પછી એમાં ફિલ્ટર કરતાં 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 ફાઇનલી જ્યાં પહોંચ્યા ત્યાં અમે પહોંચ્યા ગૌરવ પાસવાલા ને મે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જે પણ કઈ છે સાચું જ કહી છે જે પણ કઈ છે સાચું જ કઈ છે ઇઝ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ આમ તમારી બીજી ફિલ્મ સેકન્ડ ફિલ્મ ધેટ માય સેકન્ડ ફિલ્મ ગૌરવ એ પહેલા બહુ બધી એડ્સ કરી છે એક હિન્દી ફિલ્મ પણ કરી હતી પણ ગુજરાતી ફિલ્મ ગૌરવની પહેલી છે જે પણ કઈ છે સાચું જ કઈ છે વાહ સો આઈ યુ નો હાઉ ગુડ એક્ટર હી ઇઝ તો કાસ્ટિંગ કરતા કરતા ફિલ્ટર કરતા કરતા બટ ઓબ્વિયસ છે કે એનું નામ સજેસ્ટ થવાનું જ હતું કે એક્ટર સારો જ છે મારા ક્રાઇટેરિયામાં ફિટ પણ થાય છે તો ગૌરવનું કાસ્ટિંગ સૌથી ઇઝી હતું મારા માટે કે આ એ રોલ એ બના કેરેક્ટર એ ક્લિયર હતું ઓકે સો હી બીકેમ માય ધવલ એ જે કેરેક્ટર હતું મારું એ અને એને બહુ જ સારી રીતે એને અપનાય પણ લીધું એ કેરેક્ટરને અને એમાં ઢળી ગયો એ રીતે જ પછી શ્યામ કરીને કેક્ટર છે એનું કાસ્ટિંગ થયું એ મને આવી રીતે જે ઇન્ટરવ્યુમાં જ મળ્યો હતો આઈ વોઝ ગીવિંગ સેમ કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યુ સમવેર ત્યાં એ મને મળ્યો હતો અને ત્યાં પછી મેં એને એક શોર્ટ ફિલ્મમાં કાસ્ટ કર્યો હતો ત્યાંથી પછી મને માપદંડને ખબર પડી કે એની એક્ટિંગ કરવાની કેપેબિલિટી કેવીક છે ને કેવીક નહીં ત્યાં સુધી એને કોઈ દિવસ નેગેટિવ રોલ નહોતો કર્યો સો આઈ કાસ્ટેડ હિમ અ નેગેટિવ રોલ કે મને મને એનામાં જે દેખાયું કે ના અને આ રીતે હું યુઝ કરીશ તો એના માટે પણ ફાયદો છે ને મારા માટે પણ ફાયદો છે એનું આ રૂપ કોઈએ નથી જોયું એવી રીતે જ ઋષિ કરીને કેરેક્ટર છે જે એનું ફિલ્મમાં પણ નામ રિશીત છે રિયલ નામ પણ રિષિત છે એનું પણ એવું છે કે એક મારે એક મોટા ભાઈનું પાત્ર જોઈતું હતું જે ઉંમરમાં બે ત્રણ વર્ષ જ મોટો છે પણ એની અંદર એક ઠેરાવ એક આંખોમાં ઠંડક મોટા ભાઈ તરીકેની હોવી જોઈએ જે એનામાં છે સો આય કાસ્ટેડ ઋષિ આ રીતે બધાનું કાસ્ટિંગ થયું છે એક કેરેક્ટર એવું હતું જે થોડું એ અત્યારે કહી દઈશ તો સસ્પેન્સ ખુલી જશે ફિલ્મનું પણ એવું કેરેક્ટર છે જે ફિલ્મમાં છે પણ એ બહુ ટ્રિકી કેરેક્ટર છે એના માટે મને બહુ જ સારો આર્ટિસ્ટ જોઈતો હતો કે જે પહેલી જ ફિલ્મથી ખબર ના પડી જાય કે આ કંઈક ભેદી કેરેક્ટર છે તો એના માટે અમે હેમાંગ વ્યાસને કાસ્ટ કર્યો જે એનએસડીપી છે તો એ રીતે ઇટ્સ અ લેન્ધી પ્રોસેસ બટ ઇટ્સ અ ગુડ પ્રોસેસ એન ઇન્ટરેસ્ટિંગ વન શું કેવું છે અત્યારે જિંદગીને બસ આ જે ચાલે છે સરસ ચાલી રહી છે આમને આમ ચાલતી રહે મજા આવે મજા બહુ મજા બહુ મજા આઈ એમ વેરી હેપી સુરત કેટલું ગમે છે નૈતિક અરે સુરત બહુ ગમે સુરત એટલે સુરત આવી ગયા પછી એટલે મોટા ભાગે હું મુંબઈ રહેતો હોઉં છું સુરત આવું પછી પાછું જવાનું મન ના થાય કે અહીંયા જ રહી જઈએ કેટલી શાંતિ છે કેટલું પીસ છે એના લોકો કેટલા સારા છે ત્યાં આખી એક અલગ જ દુનિયા છે ત્યાંની હસલ જુદી છે એટલે અહીંયા આવ્યા પછી એવું લાગે કે આઈ એમ એટ એટ પીસ સુરતમાં એવી કઈ જગ્યા છે જ્યાં આમ જવું ગમે હા યાર આપણી જગ્યા છે અરે બહુ બધી જગ્યા છે ભાઈ સુરતમાં તો એવું છે ને કે ટુ બી વેરી ફ્રેન્ક સાચે સાચું કહો ને તો અત્યારે એવું છે કે એટલો ટ્રાફિક મુંબઈમાં વધી ગયો છે એટલું બધું ઘીચ થઈ ગયું છે ને કે સાંજ પડે અહીંયા હું ખાલી આટો પાડવા નીકળ્યો રસ્તા છે કઈ જ નથી કરવું લોંગ ડ્રાઈવ જેવું લોંગ ડ્રાઈવ થઈ જાય ને એ ચાર્જ થઈ જાય ચાર્જ થઈ જાય લાઈફ ડિરેક્ટર નૈતિક રાવલનો જીવનનો ડિરેક્ટર કોણ ઉપરવાળો ખ્યાલ છે ક્યારે ક્યારે ડિરેક્શન એને દેખાડ્યું છે કાયમ કાયમ એટલે આઈ સ્ટ્રોંગલી બિલીવ કે વોટ એવર આઈ એમ ઇટ્સ બિકોઝ ઓફ હિમ ધી ઓલ માઇટી એ પ્રી ડિસાઇડેડ જ હશે જ્યાં આજે અત્યારે આપણું મળવું અહીંયા પોડકાસ્ટ પર બેસવું તો સત્તર વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું ભાઈ કેમ અત્યારે જ આપણું પોડકાસ્ટ થયું કેમ અત્યારે જ આપણે મળ્યા તું પણ ઘણા વર્ષોથી અહીંયા કામ કરું આપણે કોઈ દેશ મળ્યા નથી દિસ ઇઝ હાઉ ઇટ વોઝ રિટર્ન ટુ મીટ તો આ રીતે મળવાનું લખ્યો હતો તો આ રીતે મળ્યા તમે ભગવદ્ ગીતાના શ્લોક અને સિદ્ધાંત ઉપર કેટલા માનું છો બસો ટકા બસો ટકા એટલે મારું તો માનવું છે કે આ જ બધું હકીકત છે એ આપણે ખાલી કામ કરી શકીએ છીએ આપણે એવી રીતે બેસીને બી નથી વિચારવાનું કે આપણે આપ જો ઓરા રહ્યા હોતા રહેગા મેં કુછ નહીં કરું આપણે આપણું કામ કરવાનું છે પણ થશે તો એ જ જે લખાયું છે આ વાત ઉપરથી સીધું તમને કહું કે એક્ટરો જે ઇન્ડસ્ટ્રીમાં આવે છે હા બેઝિકલી વાત ગ્રુપમાં એવી થતી હોય છે કે તમારા કા તો કોન્ટેક એટલા મોટા હોવા જોઈએ તો તમને કામ મળે તો મહેનત કોન્ટેક કે પછી કિસ્મત ત્રણે ત્રણનું મિશ્રણ છે અને એમાં કેવું છે કે અલ્ટિમેટલી તો એઝ આઈ સેટ કે જે લખાયું છે એ જ થશે તમારું કોન્ટેક થકી કામ થવાનું લખાયું હશે ને તો તમારું કામ એ રીતે થશે તમારું મહેનત થકી કામ કરવાનું લખાયું હશે તો તમારું એ રીતે થશે એટલે એ પણ તમને એવું લાગે છે કે મેં મારા કોન્ટેકથી કામ કર્યું ઇટ વોઝ રિટર્ન તો એ બારી ખોલી અને તો એ તક મળી સમજે છે એટલે એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ રિટર્ન આપણે એવું માનીએ છીએ કે મેં આ કરી નાખ્યું એટલે આ થઈ ગયું મેં આ કર્યું એટલે આ થઈ ગયું પણ એ બધું લખાયેલું જ હતું ભાઈ એવી રીતે થવાનું હતું એટલે આપણે એવી રીતે કર્યું એ આપણે નથી કર્યું એમ એ પહેલી ફિલ્મ ગઈ હતી જ્યારે ફર્સ્ટ ટાઈમ એક નૈતિક રાવલની લાઈફમાં જીવનમાં એની જિંદગીમાં એ વિચાર ઉદભવ થયો કે હવે મારે ડિરેક્ટર બનવું છે પૂછે ને નાનો હતો બહુ જ નાનો હતો અને મારા તમે બાળપણમાં જ નાના હતા હા હું બાળપણમાં જ નાનો હતો બોલ એકદમ નવાઈની વાત છે અને ત્યારે મારા નાના નાનીનું ઘર છે મહેસાણા હા તો મેં મારા મામા સાથે મહેસાણા ની અંદર અમદાવાદમાં પોળ હોય છે ત્યાં પણ પોળ હોય છે પોળનું નામ હતું બગલાની ખડકી મને બહુ જ બગલાની ખડકી હા વાહ મને બહુ જ એક્સટેન્સિવલી યાદ છે કે અને હું ત્યારે આઈ વોઝ વેરી યંગ એટલે પેલા બીજા ધોરણમાં માંડ અને ત્યારે મારા મામા સાથે મેં એક ફિલ્મ જોઈ હતું નામ હતું શિવા શિવા રામ ગોપાલ વર્માની ફિલ્મ છે શિવા એનું બહુ જ ફેમસ થયું હતું સાયકલ ની ચેઇન ખેંચી લઈને પછી એનું પંચ બનાવે અને પછી ફાઈટ કરે અને દેટ ધેટ ફિલ્મ હેડ અ લોટ ઓફ ઇમ્પેક્ટ ઓન મી કે યાર આ ફર્સ્ટ ટાઈમ ડિરેક્શન કોને કહેવાય ને એ મને ત્યારે એઝ અ સ્મોલ કિડ સમજ પડી કે આ આ આ મને બહુ જ એટ્રેક્ટ કરી રહ્યું છે આગળ જતા શબ્દો ખ્યાલ આવે કે આને ડિરેક્શન કહેવાય અને શોર્ટ કહેવાય પણ એ જે વસ્તુ મારી સામે ચાલી રહી હતી એ ત્યારે મને બહુ એટ્રેક કરી રહી હતી આટલી નાની ઉંમરમાં તો ના ખબર પડે કે ડિરેક્ટર બનવું છે બટ એ ત્યારનું એ મગજમાં છપાઈ ગયું કે આવું કંઈક બનાવવું છે પછી બહુ લેટેસ્ટ સ્ટેજમાં ખબર પડી ગયા છે ઇસકો ડિરેક્શન કહેતે આને ફિલ્મ કહેવાય આને શૂટિંગ કહેવાય ખબર પડી હતી હા કે આવું કંઈક કરું છે આ ધીસ ઇઝ ધીસ ઇઝ અમેઝિંગ ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ડુ દિસ ઇઝ વોટ આઈ વુડ લાઇક ટુ ડુ કે શું છે એ ખબર નથી પણ આવું કરવું છે આ જ વાત સાથે હું વચ્ચે વાત કરવા માગીશ કે લોકોને હજી ઘણા લોકોને નહીં ખબર હોય કે નૈતિકભાઈ ગોપાલ વર્માની અંડરમાં કામ કરીને આવેલા છે એ કિસ્સો મારે પ્લીઝ જાણવો છે કે ત્યાં સુધીની સફર સુરતથી મુંબઈ સુધીની સફર અને જે સમયે તમે જે ફિલ્મ જોવો છો ત્યારથી ડિરેક્ટર બનવાનો વિચાર કર્યો એ ડિરેક્ટરની અંડરમાં કામ કરવું આ સફર શું હતી ઇટ ઇઝ અ સર રિયલ થિંગ એ જે આપણે અત્યારના આજે બધા નવા શબ્દો છે ને મેનિફેસ્ટ હા યુનિવર્સમાં વાય નાખ્યું આ તે એવા બધા શબ્દો ત્યારે આપણને ખબર નથી પણ આ બધું હકીકત છે દોસ્ત આ બધું થતું જ હોય છે તમને તમે જે ઈચ્છતા હો તમે જે માંગતા હો તમે યુનિવર્સ પાસેથી માંગતા હો એ કશે ને કશે પૂરું થતું હોય છે અને આ જીવંત દાખલો છે એટલે બાય ક્વોલિફિકેશન આઈ એમ ફિઝિયોથેરાપિસ્ટ સુરતમાં ટીએનટીવી સ્કૂલમાં હું ભણ્યો ટ્વેલ્થ સાયન્સ મેં અહીંયા પતાવ્યું પછી હું મેંગ્લોર ભણવા ગયો હતો ત્યાં મેં મારું ફિઝિયો પતાવ્યું ફિઝિયો પતાવ્યા પછી અહીંયા વર્ષ પ્રેક્ટિસ પણ કરી ને પછી નક્કી કર્યું કે બસ ઇટ હો ગયા જાના એ મુંબઈ તો ત્યારે મેં મારા પેરેન્ટ્સને પણ એવી રીતે જ કન્વિન્સ કર્યું હતું કે મુંબઈમાં એક ડિરેક્ટર છે રામ ગોપાલ વર્મા જે ઘણા નવા ડિરેક્ટર્સને ચાન્સ આપે છે એટલે હું ત્યાં જઈશ એમનો આસિસ્ટન્ટ બનીશ અને એ પછી મને ચાન્સ આપશે ને એ જ મારી ફિલ્મ એક દિવસ પ્રોડ્યુસ કરશે આવી વાત કરીને હું સુરતથી નીકળું છું આ વાત કરી ત્યારે કોઈ કોન્ટેક્ટ હતા કંઈ જ નહીં હું મુંબઈમાં વાત કરી કોઈ ફ્રેન્ડ પણ નહીં મુંબઈમાં કંઈ જ નહીં દિસ ઇઝ ઇટ ઓલ બિગન કે એક બસ મેં કે એ હોગા વેરે સાથ એસાઈ કરના હે અને ત્યારે તે એ જે દાયકો હતો ને ત્યારે એવું હતું કે ગોપાલ વર્માના ઘણા આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ બની રહ્યા હતા લાઈન એમને એમને એક પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું જેનું નામ જ હતું બકાયદા ફેક્ટરી ઓ વાહ અને એ દર બે મહિને એક ફિલ્મ રિલીઝ કરતા હતા સો એ વિઝિબલી બી આઈ આઈ કન્વિન્સ માય પેરેન્ટ્સ કે જો આ ડિરેક્ટર છે આ નામ મેં ખોલીને બતાવું કે આ જો આ ફિલ્મમાં આસિસ્ટન્ટ હતો હવે એણે આ ફિલ્મ ડિરેક્ટ કરી લીધી જો આ ફિલ્મમાં આસિસ્ટન્ટ હતો હવે એણે આ ફિલ્મ ડિરેક્ટ કરી લીધી એટલે હું અમની પાસે જઈશ આસિસ્ટ કરીશ અને મને મળીશ એ એક રોનેસ હોય ને એક આપણે એટલી એટલું સમજ ના પડતી હોય કે દુનિયા સુરતની બહાર શું છે બટ માય પેરેન્ટ્સ ગોટ કન્વિન્સ કે ના ઠીક છે તું બોલ રહ્યા તો સહી હોગા ભાઈ અમે પતા નહીં એસ લાઈન કે બાર બટ વી ટ્રસ્ટ યુ વી ટ્રસ્ટ યુર ઇન્સ્ટિંગ અને પછી કોન્ટેક કેવી રીતના કર્યું ત્યાં પછી મુંબઈ જઈને સી યુ નીડ ટુ હેવ અ પ્લેટફોર્મ અને બીકોઝ આપણે ભણેલા ગણેલા લોકો છે આપણે એ જ વસ્તુ સમજ પડે છે કે એ જ પદ્ધતિ હોય છે સો આઈ જોઈન એન ઇન્સ્ટિટ્યૂટ ઇન મુંબઈ ત્યાં જઈને મેં ડિરેક્શન શીખ્યો તો ઇન્સ્ટિટ્યૂટ હતું ઝી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા આર્ટ્સ તો ત્યાં જઈને મેં ફિલ્મ ડિરેક્શનનો બાકાયદા કોર્સ કર્યો વર્ષનો ત્યાં જઈને હું ફિલ્મ મેકિંગ શીખ્યો ત્યાં જઈને મને છે ને ટર્મિનોલોજીસ ખબર પડી કે અચ્છા હું આજ એને વસ્તુને જોતો તો એને શોર્ટ કહેવાય અચ્છા અને ક્લોઝ શોર્ટ કહેવાય અને મીડ કહેવાય આ જે ગ્રામર જે હોય ફિલ્મ મેકિંગનું એ મને ત્યાં જઈને ખબર પડી અને ત્યાં જઈને મને એટલી મજા મજામાંડી કે મને આ બધું તો ખબર જ હતી મને ખાલી ટર્મિનોલોજીસ નથી આવડતી બિહાઇન્ડ ધ સીન્સ જોતા બહુ બધું જોતા અને બેઝિકલી છે ને ટુ બી વેરી ફ્રેન્ડ ફિલ્મ મેકિંગ ઇઝ કોમન સેન્સ શું થઈ રહ્યું છે તમે કોમન સેન્સ વાપરો કે આ કેવી રીતે થયું હશે ને તો તમને જવાબ મળી જ જાય એમાં કોઈ રોકેટ સાયન્સ નથી એ કોમન સેન્સની અંદર તમે કેવી રીતે આર્ટ ઘુસાડો છો દેટ ઇઝ ફિલ્મ મેકિંગ બરાબર તો તેવી રીતે ત્યાં ગયો પછી જ્યારે મારો કોર્સ પૂરો થવા આવ્યો હતો ત્યારે રામ ગોપાલ વર્માની એક ફિલ્મનું ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું રામગોપાલ વર્મા કી આગ અનફોર્ચ્યુનેટલી એમની લાઈફની સૌથી ખરાબ ફિલ્મ છે ને ત્યારથી જ એમની પડતી ચાલુ થઈ બટ એમાં આસિસ્ટન્સ જોઈતા હતા તો અમારા ઇન્સ્ટિટ્યૂટની એટલે આ ઇન્સ્ટિટ્યૂટ છે ને ઇન્સ્ટિટ્યૂટની બહારના રોડ પર જ શું ચાલી રહ્યું છે તો ત્યાં ઘૂસી ગયા અમે કે ભાઈ સર એ હમલો સાહેબે પઢ રહે કર રહે અને ત્યાં આઈ વોઝ ધી ઇલેવન્થ એડી એટલે ક્રેડિટમાં બી કશે નામ નથી મળ્યું અને હા કે ભાઈ આ જાઓ દેખ લો ક્યાં કર શકતી ક્યાં નહીં એટલે ત્યાં બસ અને એમના એટલા બધા આસિસ્ટન્ટ હતા કે તમને એકચ્યુઅલી કંઈ કરવાનો કોઈ સ્કોપ જ નતો તમારે ત્યાં જઈને ખાલી ઓબ્ઝર્વ કરવાનું બટ ફોર મી ઇટ વોઝ સરિયલ કે હું જે ઘરેથી કહીને નીકળ્યો હતો જે ફિલ્મ જોઈને હું ઇન્સ્પાયર થયો એસા એ કરના હે એ વ્યક્તિની સાથે હું એ જ સેટ પર છું બટ એ પહેલું સપનું સાકાર થયું હતું કદાચ કહી શકાય અને અચ્છા મજાની વાત એ છે કે ત્યારે આ રિયલાઇઝેશન પાછું નહોતું કે આ મારું આ સપનું સાકાર થઈ ગયું બિકોઝ ત્યાં સુધીમાં તો મારા પોતાના સપના બની ગયા હતા કે મારે શું બનાવવું છે મારે શું કરવું છે મારે કેવી ફિલ્મો કરી છે તો મેં ફોટો સુધી નથી પડ્યો રામુ સર સાથે મેં આઈ વોઝ અ ફેન બોય આઈ એમ સ્ટીલ અ ફેન બોય બટ આઈ હેવ નેવર ગોન એન્ડ ટોલ્ડ હિમ કે મે સર આપણા બહુ બધા ફેન એવું પણ આજ સુધી નથી કીધું એ ત્યારે એક અલગ ઝોનમાં પાછા હતા એ ત્યારે બધું ભૂલી ગયા હતા કે આવું કહેવાય નીકળો ને આ બિકોઝ અગર એવું એમાં એમાં અંજારો રહેતો ત્યાં જ રહી જતે સો ટકા અહીંયા સુધી પણ ના પહોંચી શકે એટલે એ પણ જરૂરી છે કે તમારે કોન્સ્ટન્ટ તમારી જાતને ડેવલપ તો કરતા રહેવું પડે તો આમાંથી તમને શું શીખવા મળ્યું આખા પ્રોસેસમાંથી કે આ ફિલ્મ પ્રોસેસમાંથી એ ફ્લોર ઉપર કે તમારે કરવું હતું કે રામ ગોપાલ વર્મા સાથે ફિલ્મ કરવી હવે તમને મળી ગયું છે ત્યાં કામ કરવા માટે તો ત્યાંથી તમે શું શીખ્યા બહુ ટુ બી વેરી ફ્રેન્ડ બહુ સાચી વાત કહું જેમ મેં કીધું એમ ત્યાં પહોંચ્યા સુધી ત્યાં હવે મને વરસ થઈ ગયું હતું મુંબઈ આવે બરાબર છે અને હું અહીંયા જેટલું બી કામ કરીને જેટલા પૈસા ભેગા કર્યા હતા એ જ પૈસાથી મુંબઈ ગયો હતો ત્યાં સુધી એ જે ફિલ્મમાં પણ મને એક બી પૈસો નહોતો મળ્યો

પ્રોબ્લેમ શું થાય પ્રદીપ કે અમારી જે ડિગ્રી કોર્સ છે ચાર વર્ષ સાડા ચાર વર્ષનો કોર્સ હોય મેં ચાર વર્ષનું ભણતર અને છ મહિનાની ઇન્ટર્નશીપ ઇન્ટર્નશિપ અહીંયા આપણી સુરત સિવિલમાં જ કરી છે તો સેકન્ડ ઇયરથી અમારું ઓપીડી ચાલુ થઈ જાય અમારું વેલનોક હોસ્પિટલમાં અમે લોકો વિઝિટ પર જતા તો ત્યાંથી જ તમને બધા સર ડૉક્ટરજી ડૉક્ટરજી આ તે તમને એક એક રિસ્પેક્ટની આદત પડી જાય પડી જાય હા કટ ટુ તમે અહીંયા મુંબઈ આવો છો ત્યાં તમને એની સાથે કોઈ નિસ્બત્ત છે તમે શું હતા શું નહીં અચ્છા ઇન્સ્ટિટ્યૂટમાં બી બિકોઝ તમે પોતાની એક ડિપ્લોમા ફિલ્મ બનાવો એ ફિલ્મના તમે પોતે જ ડિરેક્ટર હો એટલે ત્યાં પણ તમને એક રિસ્પેક્ટ મળે કે એ એ અમારી ટીમ કા બેસ્ટ ડિરેક્ટર એ અમારે બેચ કા બેસ્ટ ડિરેક્ટર એટલે દઈએ કટ ટુ સીધા સેટ પર જઈને તમને એ એઝ એન એડી તમને કંઈ કામ જ સોંપવા નથી આવતું તમારી કોઈ વેલ્યુ જ નથી એટલે ત્યારે તમને એક રિયાલિટી ચેક મળે કે ભાઈ પેલું બધું હતું એ બુકીશ હતું असली लड़ाई हमें चालू थी रियल આ છે હવે અહીંયા મારે મારી જાતને બનાવવાની છે અહીંયા મારે મારી જાતને સાબિત કરવાની છે પેલું તો બધું જ કસે ને કસે કમ્ફર્ટ ઝોન હતું હવે અહીંયા મારે કરવા તો એ એ જે સિરિયલ મેં કરી હતી તીન બહુરાની એમાં મને અઢીસો રૂપિયા પર ડે મળતા હતા એને કન્વેયન્સ કહેવાય કે તમારે આવવા જવાનું જે તમારું જે સિરિયલ ક્યાં ચાલતી ને રહેતા ક્યાં હું રહેતો હતો મલાડ અને સિરિયલ ચાલતી હતી નવી મુંબઈ કાંજુર માર્ગ હવે આસિસ્ટન્ટ ડિરેક્ટરની જોબ એ હોય કે તમારે સેટ પર સૌથી પહેલા આવવાનું અને સેટ પર સૌથી છેલ્લા જવાનું તો હું ત્રણ છોકરાઓ સાથે મલાડમાં એક મહડા કરીને જગ્યા છે બહુ ફેમસ છે સ્ટ્રગલિંગ એક્ટર્સ સ્ટ્રગલિંગ ટેકનિશિયન્સ બધા ત્યારે હતા કારણ કે સસ્તું પડે તો એક રૂમ રસોડાનું ઘર અહીંયા મારું ફોર નું ઘર છે મુંબઈમાં લેવિસ્ટલી ત્યાં મેંગ્લોર બી બહુ જ સારી રીતે રહ્યા હતા કટ ટુ સીધા યા પ્યા કે એક રૂમ રસોડાનું ઘર જે અઢી આનાથી પણ નાનો ઓરડો આની અંદર ત્રણ જણ રહેતા હોય એમાંથી એક મારી સાથે જે હતો એન્જિનિયરિંગનો માસ્ટર્સ કર્યો હતો નિરમા યુનિવર્સિટીથી પાસઆઉટ હતો એ એક મારી જે સાથે હતો એ મારી જેમ જ સ્ટ્રગલિંગ ડિરેક્ટર હતો અને ત્રીજો હું અમે લોકો ત્રણ જણ રહેતા હતા તો સવારે પાંચ વાગ્યાની ફોર ફિફ્ટી નાઇન નંબરની બસ પકડવાની એ બસ તમને દોઢ કલાકે સેટ પર પહોંચાડે કાંજુર માર્ગ એ મુલુન સ્ટેશન ઉતારે તમે ત્યાંથી ચાલતા મનસુખલાલ ફેક્ટરી કરીને એક ફેક્ટરી હતી મનસુખલાલ મિલ્સ ત્યાં સેટ બન્યો હતો ત્યાં તમારે જવાનું ત્યાં આજના દિવસનું બધું કામ કરવાનું આ તે કરવાનું સેટ પરથી બધું પતાવતા પતાવતા રાત્રે બે વાગે ઘરે પહોંચતા સાડા ત્રણ પાછું બીજા દિવસે સાડા છ નીકળી જવાનું આ કરતાં 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 મેં અને આ કરતી વખતે બી આઈ વોઝ એન્જોયિંગ ધીસ પ્રોસેસ મને ત્યારે એવું નહોતું લાગતું કે યાર મેરે સાથે ક્યાં ઓરા કે ક્યાં રહે એટલે આઈ વોઝ લાઈક કે અચ્છા આ રિયાલિટી છે તો બરાબર છે આ લોકોની નજરમાં તો હું ઝીરો જ છું ને મારો એક્સપિરિયન્સ ઓન સેટ તો ઝીરો જ છે તમારી પાસે ડિગ્રી છે એ ડિગ્રી તો બીજી છે અહીંયા તમારે તમે જેટલા વર્ષો આપ્યા છે તમે જેટલું કામ કર્યું છે ને એ જ એક્સપિરિયન્સ ગણાય છે આપણી લાઈનમાં શોર્ટ અને મુંબઈમાં એ બહુ પ્રોફેશનલિઝમ છે જે હોવું જોઈએ એનાથી જ તમે ઘડાવો અને એ જ પદ્ધતિ છે તો એ કરતા 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 જ્યારે મેં સિરિયલ છોડીને ત્યારે હું ત્યાં ચીફ એડી હતો ઓકે અને મેં ત્રણ મહિના પછી છોડી દીધી હતી કારણ કે મને સમજ પડી ગઈ કે કેટલી વિશે સો થાય છે કેટલું કેટલું છે હવે અહીંયા જ પડ્યો રહીશ તો અહીંયા જ પડ્યો રહીશ હવે મારે ગ્રો કરવું છે એક સિરિયલથી બીજી સિરિયલથી ત્રીજી સિરિયલ કરતાં કરતાં પછી આ એક જાણવા જેવી વાત છે કે મેં એક સિરિયલ જોઈન કરી હતી જેમાં હું ક્રિએટિવ હેડ તરીકે જોઈન થયો આ બધા સ્ટેજીસ છે હા હા સમજી ગયો સો સિરિયલનું નામ હતું એ રિશ્તા ક્યાં કરીને બહુ મોટા પ્રોડ્યુસર છે જે પોતે પણ પહેલા ડિરેક્ટર હતા જસી જસી નહીં કેટલા એપિસોડ સુધી હતા ક્રિએટિવ ક્રિએટિવ તો હું અમે આખી સિરિયલ સેટ કરી છે શરૂઆતથી એટલે જ્યારે હું એ રિશ્તામાં લાગ્યો ત્યારે રાજન સર બિદાઈ બનાવી રહ્યા હતા વિદાય કરીને એક સિરિયલ હતી બહુ જ હિટ સિરિયલ હતી બે બહેનો ની બે બહેનો ની વાર્તા અને એના પછી એ નવી સિરિયલ ચાલુ કરી રહ્યા હતા જેનું નામ હતું એ રિશ્તા ક્યાં કે લાતા હવે મજાની વાત એ છે કે એમાં જે હીરો છે એનું નામ હતું અભિમન્યુ અને ચેનલોમાં મીટિંગ કરવા બિકોઝ હું એસીએચ હતો ક્રિએટિવ હતો તો મારે રાઇટર સાથે અને ક્રિએટિવ સાથે ચેનલમાં જવાનું હોય મિટિંગમાં ત્યાં ડિસ્કસ કરતા કરતા એ લોકોને નામ શું કે ઇસકા નામ બળા અચ્છા નૈતિક નામ યુનિક હે

वच्चे फिल्म करी पाची वरी पाची सीरियल करी वरी हाँ। फिल्म करी बहु लांबी प्रोसेस है नैतिक पहली बार फूल एनर्जी पावरफुल एनर्जी एक्शन पहली बार क्या बोलिया था मारी डिप्लोमा फिल्म में फर्स्ट टाइम फर्स्ट टाइम फर्स्ट टाइम फर्स्ट टाइम एट फुल फ्लेज पूरा पावर के साथ पूरा जोश के साथ બિકોઝ મેં કીધું એમ ત્યાં સુધીમાં હું ત્યાંનો બધાનો ફેવરેટ થઈ ગયો હતો ઇનફેક્ટ બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અમારા સર હતા નદીમ ખાન કરીને એ સિનેમેટોગ્રાફી બેચના સર હતા એ સિનેમેટોગ્રાફી શીખવાડે હું જે ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણું છું ભણીને આવ્યો છું એમાંનો હું એક જેને કહેવાય ને કે એક લોતો એવો સ્ટુડન્ટ છું ડિરેક્શન બેચનો જેને સિનેમેટોગ્રાફી બેચમાં લેવામાં આવ્યો અને મેં એફટીઆઈમાં જઈને શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર એટલે આ લોકોને એવું હોય કે એફટીઆઈના પાસઆઉટ જે લોકો હોય ને એ લોકો અમુક વર્ષો પછી ત્યાં પાછા જાય અને ત્યાંના સ્ટુડન્ટ્સ માટે શોર્ટ ફિલ્મ બનાવે ઓકે તો એમાં જવાનો મને એક લાભ મળ્યો હતો કે આની પાસે ટેલેન્ટ છે કે ડીઓપી કા કામ બી આતા હ એ ડિરેક્શન બી સંભાળ લેતા હૈ અને આખા ઇન્સ્ટિટ્યૂટમાંથી એક જ એવો ડિરેક્શન ડિપાર્ટમેન્ટનો છોકરો હતો જે આ ટીમ સાથે એફટીઆઈ ગયો હતો અને ત્યાં હું દસ દિવસ જે રહ્યો એ આખું એક સર રિયલ એક્સપિરિયન્સ હતું વિઝડમ ટ્રી નીચે બેસવાનું એ જગ્યાઓ જે જ્યાં મોટી મોટી હસ્તીઓ હસ્તીઓથી નીકળી છે એટલે યુ નેમ ઓલ ફ્રોમ ને સંજય લીલા ભંસાલી વિધુ વિનોદ ચોપરા જયા બચ્ચન મિથુન ડેવિદ ધવન બધા અને અત્યારે યંગ જશે રાજકુમાર રાવ જયદીપ અલાવત એક પારિતોષ પારિતોષ ત્રિપાઠી કરીને એક એક્ટર જે છે જે હમણાં મેનમાં મળશે એ ત્યારે ભણતો હતો ડિપ્લોમા એ ત્યારે હતો ત્યાં એના પછીની જ બેચ લગભગ રાજકુમાર રાવની છે એટલે એ વખતની વાત તો એ એ પણ એક્સપિરિયન્સ મને એક મળી ગયો કે વાહ મારે એફટીઆઈમાં ભણ્યો નથી છતાં એફટીઆઈમાં રહ્યો છું ને કામ કર્યું છે એ બહુ ફાયદો થયો પછી સુરત ક્યારે આવવાનું થયું પછી સુરત આવવાની બી એક એક આવી રીતે જ બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે સી તો આ બધી સિરિયલો મેં કરી આ રીતે બધું કર્યું એના પછી જે આ કહે છે ને કિસ્મત કે તમારે ઇટ વોઝ રીટન સેટ તો હતું ને હવે તો બધું સેટ થઈ રહ્યું તો આ તમે જેટલી વાત કરો મુંબઈમાં એક આખું સેટ તમારું બેકગ્રાઉન્ડ થઈ રહ્યું હતું સર્કલ મારું હતું યસ તમે કામ કરી શકતા હતા તો પછી ગુજરાતીમાં આવીને ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી કેમ ત્યાં હું કામ કરી બી રહ્યો હતો અને ઇટ્સ અ લોંગ સ્ટોરી થોડુંક આપણે પાછું ફ્લેશબેક માં જઈએ તો હું આ સિરિયલ જે એ રિશ્તા કરતો હતો ને એ કરતા કરતા પછી એક સી અલગ અલગ સ્ટેજ પર પહોંચ્યા પછી છે ને આપણે એ કેલ્ક્યુલેશન સમજ પડવા માંડે કે કેટલી વિશે શો થાય છે બરાબર છે તો હવે મારે આઈ વોન્ટેડ ટુ અર્ન અ ગુડ અમાઉન્ટ ઓફ મની જેનાથી હું મારી પોતાની ફિલ્મ બનાવી શકું મારો એમ એ હતો એટલે હું આ સ્વિચ ઓફ સ્વિચ ઓન કરી રહ્યો હતો તો કરતાં 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 મને બાય ફ્લુક જ આવી તે જ બાય ફ્લુક મારા કારણ કે મારું સર્કલ બની ગયું હતું સ્ટાર પ્લસની જ એક બીજી સિરિયલમાં કાસ્ટિંગ ચાલી રહ્યું હતું શકુંતલા કરીને સિરિયલનું નામ હતું તો મારા ફ્રેન્ડની સાથે જો આવી બેઠો હતો સાંજે તો કીધું યાર એ કેરેક્ટર મિલ નહીં રહ્યા તું ઓડિશન દે દે ને અમે કીધું મેં ઓર ઓડિશન બનતા નહીં તો દે દેતું કો ભેજના આજ કે દિન મેરે કો દસ લોકો ઓડિશન ભેજના મેરે પાસ હોય નહીં એ લોગ હુએ હોય અને બાય ફ્લુક આઈ ગેવ ધી ઓડિશન અને બે કલાક પછી એનો ફોન આવ્યો કે ભાઈ તો ગાંધીનગર નીકળના તું સિલેક્ટ હોય અને એ રીતે મારું એક્ટિંગનું કેરિયર ચાલુ થઈ ગયું બિકોઝ સી એઝ અ ડિરેક્ટર યુ નો હાઉ ટુ હમ હમ બ્રિંગ આઉટ ધી એક્ટિંગ ફ્રોમ એન એક્ટર બરાબર છે એટલે એ આપણને થોડું ઘણું આવડતું હોય છે મેં એ જ મારી કળાનો ત્યાં ઉપયોગ કર્યો હતો અને ઓડિશન આપી દીધું અને હું મેં તો મજાકમાં જ આપ્યો હતો ટુ બી વેરી ફાઈન કે ઠીક છે તું જે છીએ મેં દઈ દેતા હા પણ આપીએ છીએ તો પછી એને પ્રોપરલી આપશો એ રીતે હું એક્ટર બનવા માટે ઓડિશન આપવા નહોતો ગયો ત્યાં તો એ થઈ ગયું અને ત્યાંથી મારી એક્ટિંગની કારકિર્દી શરૂ થઈ ગઈ હવે ત્યાં શું થતું ને પ્રદીપ કે સેટ પર એઝ એન એક્ટર તમારે કેવું હોય બહુ અગેન એક કમ્ફર્ટ જો નહીં

મેં ફોન લીધો એ મોબાઈલ લીધો અને ત્યાં મેં શોર્ટ ફિલ્મ શૂટ કરવાની ચાલુ કરી એટલે સેટ પર જ્યારે હું એક્ટિંગ ના કરતો હોઉં ને આઈ સ્ટાર્ટેડ શૂટિંગ અ શોર્ટ ફિલ્મ અને બિકોઝ ત્યાં જેટલું બી સર્કલ હતું ને કોઈને ખબર નથી કોઈ ડિરેક્શન ફિલ્ડથી છું એટલે ત્યારે મને કોઈ સિરિયસલી લીધો નહીં કે અચ્છા મારું એવું એક એ બી છે કે આ લુક ટુ યંગ ફોર માય એજ એટલે મને લોકો એ રીતે બહુ સિરિયસ ન કે બચ્ચા સાથે દીકતા એ ક્યાંય કરે ખેલ રહે ખેલ લેતો એટલે ત્યારના ઘણા સારા છે એમાં ભગવાન તિવારી કરીને એક એક્ટર હતા જ્ઞાનજી મોટા મોટા એક્ટર્સ એ લોકો સાથે મેં એક હોરર ફિલ્મ બનાવી કે હું લિમિટેડ તમને કહું ને આટલું ખાલી બોલી દો બાકીનું બધું જોડીને બનાવી લઈશ અને એ એ નહીં એવું હતું કે આ ક્યાંય કરી લેગા ચાલ ખેલ લેતે ઇસકે સાથે ક્યાં બોલને આવ્યા બેટા ચાલ આમ બોલતે એવી રીતે કરે અને પછી એ શોર્ટ ફિલ્મ બનાવીને મેં જ્યારે એ લોકોને ને ત્યારે એ બધા શોખમાં હતા યાર તું તો ડિરેક્ટર હૈ તું એક્ટિંગમાં ક્યાં ડિરેક્શન ડિરેક્શનમાં જના છીએ મેં કીધું સર મેં ડિરેક્ટર મેં તો હોય કિસ્મત આવી જો આવતી લક્ષ્મી ચાંદલો કરવા આવતી હોય તો આપણે મોઢું ધોવા ના જોવા ઓફર મળી કામ મળ્યું લેવાનું તો મેં તો એમણે કીધું કે એટલે પછી મારો કોન્ફિડન્સ ઓર વધ્યો કે મને કરવું જ તું એટલે પછી પેલું હોય ને કે તમારું એક સર્કલ સેટ હતું મારી પાસે એવા લોકો હતા જે મારા વિઝનમાં બિલીવ કરતા હતા મારી પાસે એક ટીમ હતી મારા જેવા લોકો જે લોકોમાં ધગસ હતી તો પછી એવું નક્કી કર્યું કે હવે જ ઇનફ હવે હવે આપણે પોતાની ફિલ્મ જ બનાવવાની ચાલુ કરીએ અને આપણે આપણી રીતે આપણે જેવી વાર્તાઓ કેવી છે આપણે જેવી ફિલ્મો કેવી છે બનાવવાનું ચાલુ કરીએ તો પછી એ રીતે પછી હું સુરત આવ્યો બિકોઝ સુરત મારું શહેર છે વાહ સુરતના લોકો મને ઓળખે છે બરાબર છે સુરતમાં મારે જ્યાં સુરતને હું બહુ નજીકથી ઓળખું છું સુરતની લોકેશન્સથી હું બહુ સારી રીતે વાકેફ છું ક્યાં ક્યાં શું છે ક્યાં ક્યાં શું છે અને આ બધા જે માઇનોર પોઈન્ટ્સ હોય છે ને એ જ મેજર પોઈન્ટ્સ હોય છે કોઈ બી ફિલ્મ માટે વાહ એટલે જેટલું નજીકથી તમે કોઈ શહેરને ઓળખતા હશો એટલું નજીકથી તમે એ શહેરની એ વસ્તુઓ કાઢી શકશો જે કોઈ બહારનો વ્યક્તિ આવીને નહીં કાઢી શકે સો એટલે હું પાછો સુરત આવ્યો કે નહીં આવી ફિલ્મ તો ય બનાવે ગઈ કારણ કે અહીંયા અહીંયા મારું બાળ પછી આખું સુરતની જર્ની હવેથી ચાલુ થાય છે અહીંયાથી થાય છે તો તમે ટોટલ ચાર ફિલ્મ બનાવી એમાંથી તમને શું લાગે છે કે સૌથી વધુ તમારે મહેનત કઈ એક ફિલ્મમાં થઈ હતી સૌથી વધુ મહેનત મહેનત તમે ચારે ચારમાં કરી છે પ્રોસેસથી પાર થઈ આવજો તે નો ડાઉટ બટ સૌથી વધુ તમને કઈ ફિલ્મમાં ગમ્યું આમાં સૌથી વધારે મહેનત થઈ અને મને મજા આવી હા તો મજા તો દરેક ફિલ્મમાં આવી જ છે મહેનત પણ દરેક ફિલ્મમાં કરીએ જ છે સેમ જ હજી પણ કરીએ છે પણ હા મારી જે ફર્સ્ટ ફિલ્મ હતી ને એમાં મેં ગળા ડૂબ મહેનત કરી છે બહુ જ મહેનત બિકોઝ એનું કારણ એ છે કે ના એ ફિલ્મનું નામ છે રહસ્ય જે કોઈ દિવસ બહાર જ નથી આવી રહસ્ય જ રહ્યું છે એ રહસ્ય જ રહ્યું છે અને એ અગેન એ ફર્સ્ટ એ જો બનતે ફૂલ ફિલ્મ ફૂલ ફિલ્મ ફૂલ ફૂલ ફ્લેચ ફીચર ફિલ્મ ઓકે તમે વાત કરો પછી તો એ ફિલ્મનું નામ એ જે રહસ્ય જે ફિલ્મ છે એની જર્ની પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એમાં મજા જ એટલી આવી અને મહેનત બી એટલે વધારે પડી કારણ કે હું અગેન હું જે દાયકાથી બિલોંગ કરું છું ને પ્રદીપ જ્યારે હું ફિલ્મ સ્કૂલમાંથી પાસ થયો ને ત્યારે બહુ બધું રેવોલ્યુશન આવી રહ્યું હતું ઇન્ડસ્ટ્રીમાં એક ડિજિટલ વર્સિસ નોન ડિજિટલ ફાઇટ ચાલી રહી હતી ઘણા બધા સિનેમેટોગ્રાફર્સ ઘણા બધા ડીઓપી અગેન્સ્ટ હતા કે ડિજિટાઇઝેશન નહીં થવું જોઈએ ઇન્ડિયામાં અમે જે શીખ્યા છે અમે જે એના પર કામ કર્યું છે અમે લોકોએ ફિલ્મ કેમેરાઝ પર કામ કર્યું છે રીલના એરી ફોર થ્રી ફાઈવ એરી ફાઇવ થ્રી ફાઈવ જેમાં રીલ આવતી બકાયદા ફિલ્મ એ રીલને જ ફિલ્મ કહેવાતી ચારસો ફીટની એક રીલ હોય એટલે શોર્ટ ડિવિઝન પણ અમારું બહુ પાકું એટલે જ છે કારણ કે અમે શોર્ટ્સમાં કામ કરતા કે ક્લોઝ તો ક્લોઝ જ માસ્ટર તો માસ્ટર જ એક સાથે આખું માસ્ટરમાં છાપી લીધું પછી પાછું ક્લોઝ છાપ્યું એ પદ્ધતિ અમે હું શીખ્યો જ નથી મને આવડતી જ નથી એટલે એ એ એ રીતે ફિલ્મ બનાવવું બહુ જ મોંઘું પડતું હતું અને એ એ અઘરું હતું કે એ કેવી રીતે બનાવશું કેવી રીતે પહોંચશું ક્યારે ફિલ્મ બનાવી શકશું કેવી રીતે કોઈ પ્રોડ્યુસર પાસે જશું એમને કન્વિન્સ કરશું એટલે ઇટ વોઝ વેરી હાર્ડ ઇટ વોઝ નોટ ઇઝી ધોસ્ટ અત્યારે તો દરેકના મોબાઈલમાં એક કેમેરો છે દરેકના હાથમાં એક ફિલ્મ બનાવવાનું મશીન છે તો ત્યારે બિકોઝ રિસર્ચને એ બધું પહેલેથી જ હતું જ એ બધી વસ્તુમાં પહેલેથી આપણે માનતા હતા કે આર એન્ડ ડી કોન્સ્ટન્ટ ચાલુ રાખવાની એક ફિલ્મ આવી હતી તને યાદ હતો એલ એસડી દિવાકર બેનરજી બરાબર છે એલ એસ ડી ઇન્ડિયાની ફર્સ્ટ ડિજિટલ ફિલ્મ છે ઓકે તો ત્યારે એક કેમેરો આવતો હતો જેનું નામ હતું ઈ એક્સ થ્રી ઇ એક્સ થ્રી કેમેરાની ઉપર સિક્સટીન એમએમના ફિલ્મનો જે કેમેરો હતો એના લેન્સીસ લગાડીને એ લોકો શૂટ કરતા અને પછી એને બ્લો અપ કરીને સિનેમા બનાવતા આ એક નવી પદ્ધતિ એલએસડી ફિલ્મમાં પહેલી વખત યુઝ થઈ હતી વાહ તો આપણે કીધું આપણે આ જ પદ્ધતિ વાપરવાના બસ હમ એ કરે કે કારણ કે પેલી ફિલ્મ બનાવવાનો પોસિબલ નથી એના પર શૂટ કરવું એ જ પદ્ધતિથી હું ફિલ્મ બનાવવા નીકળો તો ગુજરાતીમાં જેનું નામ હતું રહસ્ય અને એક હોરર ફિલ્મ હતી તો હવે આ આ બધી વસ્તુઓ આટલી અવેલેબલ આટલી ઇઝીલી નહોતી એટલે પહેલાં એવા લોકો શોધવા જે આ વસ્તુ રેન્ટ પર આપે એવી ટીમ શોધવી જેને આ વસ્તુ ઓપરેટ કરતા આવડતી હોય એવી લોકેશન શોધવી અને એ આખું માળખું ઊભું કરવું રહસ્યમાં એ જે ફિલ્મ હતી એમાં એમાં બહુ મહેનત પડી બીકોઝ કોઈને આપણે જેને સમજાવીએ કે અમારે ફિલ્મ બનાવી છે તો એના મગજમાં એક અલગ વિઝન આવે આ પહેલી જ ફિલ્મ નહીં ને કે તમારે ઓન ફ્લોર પણ થોડીક નેગેટિવ એનર્જીનું બધું એજ ફિલ્ડ શું કિસ્સો શું હતો જ્યારે તમે ભૂતના સીન પર્ટીક્યુલર જ્યારે તમે ભૂતના સીન કરતા હતા એજ ફિલ્ડ એ મને સીન પ્લીઝ મારે થોડો જાણવો છે એટલે સી યંગ યંગ બ્લડ હતા બહુ એનર્જીસ એ બધામાં ત્યારે બહુ માનતા નહોતા અને એક એક મગજ પર એક એ હતું કે શૂટ કરવી છે ફિલ્મ બનાવી છે પ્રોબ્લેમ્સ આવે હર્ડલ્સ આવશે આપણે અટકશું નહીં તો પહેલાં એ વસ્તુ સ્ટ્રાઇક જ ના થઈ

ગશિયન પેપર આ બધું બહુ કોમન બહુ કોમન અચાનક હાથ કપાઈ જાય ને લોહી નીકળી આવે અચાનક વાયરમાં કરંટ લાગી જાય અને જનરલી શું થાય આવી બધી વસ્તુ થાય એટલે આપણે બહુ ધ્યાન ના આપીએ કે એ તો હોતા રહેતા સેટ પર મેં એ સબ કરીને જાઉંગે તો ફિલ્મ કમ બનાવગા તો આવી કોઈ વસ્તુ પર ફોકસ જ નહોતું કર્યું મેં અને આવું બધું ધીરું ધીરું નાનું મોટું થયા કરતું હતું સેટ પર અને અમારે કેમ ઊંધું થતું મેં જેટલા બી નેગેટિવ એનર્જીના સીન હતા કે જેમાં બી ડેવિલ ના સીન્સ હતા કે જેમાં એ રીતની શક્તિઓ એ સીન બહુ જ સરસ શૂટ થતા બહુ સારી રીતના થતા અને જ્યાં અમે ભગવાનના સીન શૂટ કરવા જઈએ ને ત્યાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે એટલે ત્યાંની જે શક્તિ જે હતી ને એ પછી પાછળથી અમને બહુ ખબર પડી મારા પેરેન્ટ્સ અમુક લોકોને બતાવ્યું કે આની સાથે આવતો એમણે કીધું કે એ ત્યાંની જે શક્તિ હતી ને એ પોતાની જાતને પ્રૂવ કરી હતી કે હું મારી હયાતી છે અગર ભગવાન હે તો શૈતાન ભી હૈ મારી હયાતી અને તમે આ ફિલ્મ થકી એ સાબિત ના કરો કે મારાથી ઉપર કોઈ છે એટલે જ્યારે જ્યારે અમે ભગવાનના ફિલ્મ શોર્ટ લેવા જતા હતા કે શૂટ એ પર્ટિક્યુલર સિકવન્સીસ કરવા જતા હતા ત્યારે પ્રોબ્લેમ આવે ક્રેન તૂટી જાય એચ નો બલ્બ ઉડી જાય કંઈક ને કંઈક આવું થાય કે અમે એ એ સિકવન્સ પૂરી જ ના કરી શકીએ બેટરી તો કેવું કોમન આપણને લાગે કે બેટરી પતી જવું ચાર્જ કરીને બેઠો ને તરત એ શોર્ટ વખતે બેટરી પતી જાય એટલે આવું બધું ઘણું બધું હતું ફીલ થતું હતું તમને એનર્જી ટુ બી વેરી ફ્રેન્ડ ત્યારે મને કંઈ જ ફીલ નહોતું હતું હું અંદર મારા પેશનમાં લાગેલો હતો પણ પછી બીકોઝ સી હું મારી ફિલ્મ છે ને મારું પેશન હતું ને મારે આ વાર્તા કેવી હતી એટલે હું પણ બીજા બધા યુનિટવાળાને તો ખ્યાલ આવતો ત હતો એટલે પછી ધીમે 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 આ વધતું ગયું ને એક દિવસ એક મિટિંગ કરી મારી સાથે આખી ટીમે ને બધાએ બેસીને મને સમજાવે કે નહીં કે આ દિસ ઇઝ ગુડ દેટ યુ આર ડૂઈંગ ઇટ પણ આમાં અમારા કોઈનું નુકસાન નથી આમાં પૈસા ટકે તૂપ ખલાસ થઈ જશે ભાઈ બિકોઝ આઈ વોઝ પ્રોડ્યુસિંગ દેટ ફિલ્મ ઇટ વોઝ ઓલ માય મની કે આમને કારણ કે અમારું શેડ્યુલ દસ દિવસનું શેડ્યુલ અમે જે લઈને ચાલતા હતા એ પર્ટિક્યુલર જગ્યાનું ત્યાં ઓલરેડી પંદર દિવસ થઈ ગયા હતા અને હજી બીજા દસ ટકાનું શૂટિંગ બાકી હતું સો મેં તો આ સ્પીડે આપણે જશું તો પાર નહીં આવે ભાઈ પછી બધાએ મને બહુ કન્વિન્સ કર્યું અને પછી મારું એવું છે કે યુ કન્વિન્સ મી ઓર આઈ કન્વિન્સ યુ ઇફ આઈ એમ કન્વિન્સ બાય યુ તો પછી હું મારો ઈગો રાખીને કોઈ વસ્તુમાં જીદને હઠ નથી રાખતો હા ઠીક છે ભાઈ બંધ કરી દે તે અને પછી અમે ફિલ્મ બંધ કરી હજી સુધી પૂરી નથી થઈ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે હા હા એટલે પછી મારા પેરેન્ટ્સે અમુક લોકોને બતાવ્યું તે લોકો તો કીધું કે ભાઈ તમારો દીકરો બચી ગયો કોઈક દેવી શક્તિ જેને બચાવી રાખ્યો તો બાકી તો બહુ જ ખરાબ થઈ શકતું હતું જો એ લોકોએ શૂટિંગ કન્ટિન્યૂ રાખ્યું હોત કારણ કે પછી એ પાવર હાવી થવા માંડતે અલગ લેવલ પર હમ બધી જ જગ્યા અને બધી જ વસ્તુઓમાં સો ટકા એટલે બચી ગયા એમ નૈતિકભાઈ લોકોએ સુડતાલીસ ધનસુખ ભવન નથી જોઈ સુડતાલીસ ધનસુખ ભવન શું છે પ્લીઝ જણાવો તો સુડતાલીસ ધનસુખ ભવન એક વન શોટ ફિલ્મ છે વન શોર્ટ વન શોર્ટ ફિલ્મ અને સુડતાલીસ ધનસુખ ભવન તમારા ઇન્ફોર્મેશન માટે અને તમારા બધા ઓડિયન્સના ઇન્ફોર્મેશન માટે કહી દો કે એમેઝોન પર સૌથી વધારે જોવાયેલી ફિલ્મ છે વાહ અને જે કેવું હોય ને આપણે થોડુંક જરાક અગર થોડુંક પાછું ફ્લેશબેકમાં જઈએ થોડુંક આની પાછળનો ઇન્ટેન્ટ સમજીએ ફિલ્મ બનાવવા પાછળ છે ને તમારું ઇન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ તમે ફિલ્મ કોના માટે બનાવો છો કેમ બનાવો છો અને ફ્યુચરનું ભવિષ્ય શું હશે તમને ખબર હોવી જોઈએ ઓકે આપણે જે ફિલ્ડથી બિલોંગ કરીએ છીએ ને પ્રદીપ એ ફિલ્ડનું નામ છે આર્ટ્સ બરાબર છે આ બે અલગ અલગ શબ્દો છે એટલે જ આ બે અલગ શબ્દો છે પણ સાથે જ લેવામાં આવે છે એક આર્ટ છે એક એન્ટરટેનમેન્ટ છે આર્ટની અંદર એક માત્રામાં એન્ટરટેનમેન્ટ હોય છે હા અને એન્ટરટેનમેન્ટની અંદર પણ એક માત્રામાં આર્ટ હોય છે એટલે જ આ બંને શબ્દોને સાથે વાપરવામાં આવે છે આર્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ બટ બે શબ્દ તો અલગ અલગ જ છે આર્ટ પણ પાછું અલગ જ છે ને એન્ટરટેનમેન્ટ પણ અલગ જ છે આર્ટ છે બહુ નીશ ક્રાફ્ટ છે આર્ટ બહુ મોંઘું છે કમ્પેરિટિવલી એન્ટરટેનમેન્ટ સસ્તું છે આર્ટ સમજી બી એ જ શકે છે કશે ને કશે કોઈ ને કોઈ રીતે આર્ટિસ્ટ હોય અને એટલે જ એની ઓડિયન્સ નીશ છે જબકે એન્ટરટેનમેન્ટ બધા જ સમજી શકે એ આર્ટિસ્ટ વ્યક્તિ પણ સમજી શકે અને જે એન્ટરટેનમેન્ટ જોવા આવ્યો છે એ પણ સમજે પણ આર્ટ એવી વસ્તુ છે જે એ જ વ્યક્તિ સમજી શકશે જે પોતે ને કશે કોઈને કોઈ આર્ટમાં જોડાયેલો છે બરાબર છે કોઈ સારો વાળંદ હોય ને એ બહુ સારી રીતે વાળ કાપતો હોય તો એ પણ આર્ટિસ્ટ છે એ ફિલ્મ સમજી શકશે એ સમજી શકશે બરાબર છે ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ એજ્યુકેશન ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ મિડલ ક્લાસ અપર ક્લાસ લોઅર ક્લાસ ભણેલો અભણ મલ્ટિપ્લેક્સ સિંગલ સ્ક્રીન આ બધું કંઈ જ નથી આવતું તમે આર્ટિસ્ટ હશો તો આર્ટ સમજી શકશો બરાબર છે તો સુડતાલીસ ધનસુક વાન બનાવતી વખતે જ અમને ખબર હતી કે અમે આ એક આર્ટિસ્ટિક ફિલ્મ છે અને જે લોકોને આર્ટમાં સમજ પડશે એ લોકો જ આ ફિલ્મ જોવા આવશે એટલે જ એની એક લિમિટેડ થિયેટરિકલ રિલીઝ અમે કરી હતી અને એ રીતે અમે ફિલ્મ બનાવી હતી કે આ ફિલ્મ જે જે દિવસે જે તે દિવસે ઓટીટી પર આવશે ત્યાંના લોકો એ ફિલ્મ શોધતા શોધતા ત્યાં સુધી પહોંચી જ જશે અને પહોંચ્યા જ છે અને એ ફિલ્મે જ મને જે કંઈ પણ નામ આપ્યું છે એ આપ્યું છે અત્યારે ભવન યસ તમારે ચારે ચાર ફિલ્મના નામ થોડા અલગ બધા પડે છે નામ પાછળનું કઈ છે સફર એટલે સુડતાલીસ જ કેમ એનું પાછળનું એવું કઈ ખાસ કારણ નથી સ્ક્રિપ્ટ લખતી વખતે સ્ક્રિપ્ટ તમને કહે કે મારું નામ શું હોવું જોઈએ હું જ્યારે બી કોઈ બી સ્ક્રિપ્ટ લખું છું તો ત્યારે પ્રોજેક્ટ નંબર વન પ્રોજેક્ટ નંબર ટુ પ્રોજેક્ટ નંબર થ્રી એવું જ નામ હોય છે ટાઇટલ જ્યારે સ્ક્રિપ્ટનું હોય ત્યારે આખી સ્ક્રિપ્ટ પતી જાય ને પછી સ્ક્રિપ્ટમાંથી જે કહેવાય કે હવે એક અવાજ એવો આવે કે હવે મારું નામ આ હોવું જોઈએ તો 47 ધનસુખ ભવન એવું જ કશે અંદરથી એક ગટ ફિલિંગ હતી કે આ ફિલ્મનું નામ 47 ધનસુખ ભવન હોવું જોઈએ ધનસુખ ભવન એ ઘરનું નામ ફિક્સ હતું એ ફિક્સ હતું બટ ફોર્ટી સેવન એવી જ એક આ કે 44 ધન સુગોણ રાખે એક પ્રાસ પણ બેસે છે અને આ કссеથી आवाज આવ્યો કે આ નામ રાખો મારું સ્ક્રિપ્ટે એવું તો આપણે છે કે જોન શું હશે પહેલી ફિલ્મ નું નામ કઈ રીતના તમે પહેલી ફિલ્મ નું નામ ચાર હા હવે એમાં બી હતું ટુ બી વેરી ફ્રેન્ક એ ચાર કેરેક્ટર ની વાર્તા હતી એટલે ફિલ્મનું નામ આપ્યું ચાર થર્ડ ફિલ્મ નું થર્ડ ફિલ્મ

એ આખી ફિલ્મમાં આ જ કહી રહ્યો છે કે હું જે પણ કહીશ સાચું જ કહીશ અને જ્યારે જ્યારે આ લાઈન બોલે છે ત્યારે જૂઠું બોલી રહ્યો છે ઓ આ ફિલ્મની યુએસપી છે અને ધેટ્સ વોટ ઇઝ મેકિંગ ધીસ ફિલ્મ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ આગંતુક આગંતુક બી આગંતુક તો બટ ઓબ્વિયસ છે કે સી આગંતુકનો મિનિંગ કેવો થાય છે કે અનવોન્ટેડ ગેસ્ટ હમ હમ બરાબર છે તમે એક્સપેક્ટ ના કરતો એવું કંઈક વ્યક્તિ અજાણ્યું વ્યક્તિ તમારે ત્યાં આવી જાય તો એ કોઈક આગંતુક છે તો આ ફિલ્મમાં જે ત્રણ પાત્રો છે ત્રણે ત્રણ માટે ત્રણે ત્રણ આગંતુક છે દાનિશના કેરેક્ટરમાં શુક્લાજી આગંતુક છે શુક્લાજીના કેરેક્ટર માટે દાનિશનું કેરેક્ટર આગંતુક છે નેત્રીનું જે કેરેક્ટર છે એના માટે શુક્લાજીનું કેરેક્ટર અને દાનિશનું કેરેક્ટર એ બંનેઓ આગંતુક છે એટલે બધા એકબીજા માટે આગંતુક છે એકબીજાની લાઈફમાં એઝ એન રાઇટર જ જો ડિરેક્ટર બને તો પ્રોડક્ટ કેટલી સારી બહાર નીકળે ઇઝી થઈ જાય લખવું કે હું મારી પોતાની વાત કરું તો એક તો મારે જે કેવું છે મારે જે કન્સેપ્ટ કહેવા છે એ હું ઈઝીલી લખી શકું હું કોઈને કોઈની પાસે વસ્તુ લખવડાવું એના કરતાં મારા મગજમાં જ છે એ હું જ લખી લઉં તો બહુ ઇઝી થઈ જાય મારા માટે એ પ્રોસેસ પછી એની અંદર તમારે ઓફકોર્સ ગ્રામર શીખવું પડે એ માસ્ટરી અટેન્ડ કરવી પડે કે ભાઈ સ્ક્રીન પ્લે શું છે સ્ટોરી શું છે ડાયલોગ્સ શું છે એ તમને એમાં તમે બહારના લોકોને ઇન્વોલ્વ કરી શકો પણ જ્યારે એક ડિરેક્ટર જ પોતે રાઇટર હોય તો ઘણી બધી ક્લેરિટી પહેલેથી જ એની પાસે છે એ કેરેક્ટર્સને બહુ નજીકથી સમજે છે એ લોકલને બહુ નજીકથી સમજે ફોર એક્ઝામ્પલ એઝ આઈ સેડ મારા મગજમાં સુરત હોય તો સુરતને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ લખવું હમ અને કોઈ બહારના વ્યક્તિ મને પાસે સ્ક્રીપ લઈને આવે ને એને કોઈ શેર નાખ્યો ના હોય તો જમીન આસમાનનો ફરક પડી જાય મારા મગજમાં એ લગતી વખતે જગ્યા બે આવી જાય કે આ જગ્યાને આ રીતે શૂટ કરીશ હું આ જગ્યાને આ રીતે બતાવીશ એવું કોઈ બતાવ્યું નથી દિસ હેલ્પ આગંતુકની વાત કરે તો આગંતુકનું મેં ટ્રેલર જોયું હતું તો આવા જ સબ્જેક્ટ ગમે છે તમને આવા એટલે કેવા કે પોસિબલ હોય ત્યાં સુધી એક ચોક્કસ વર્ગ માટે તમે બનાવો છો એવું લાગે છે એટલે કયો વર્ગ લાગે છે તને કે સસ્પેન્સ થ્રીલર અને આ ટાઈપનું જોવું છે જેમાં મિસ્ટ્રી જ હોય વધારે અગેન ધીસ ઇઝ ઓલ રિટર્ન આ બધું લખાયું છે એટલે જ થઈ રહ્યું છે આપણને એવું લાગે છે કે હું આ બનાવી રહ્યો છું ને મારો ઝુકાવ વધારે છે આના પર આ રીતે છે બસ સમહાવ સિચ્યુએશન્સ ને સરકમસ્ટાન્સીસ એવા આવી જાય છે કે વી એન્ડ અપ મેકિંગ ધીસ કાઇન્ડ ઓફ ફિલ્મ મારો ફેવરેટ જે જનરે જેને કહેવાય એ તો ડ્રામા છે મને હ્યુમન ઇમોશન્સની વાર્તાઓ કેવી બહુ ગમે છે ને મારી પકડ એના પર બહુ સારી છે મારી શોર્ટ ફિલ્મ્સ જે મેં પહેલાં જે બનાવી છે મેં ફિલ્મ બહુ બનાવવા પહેલાં નહીં નહીં તો આઠથી નવ શોર્ટ ફિલ્મ બનાવી છે એ બધી ડ્રામા હતી પેલી જે સેટ પર હોરર બનાવી તો એના પછીનો સ્ટેજ છે એટલે મારો ફેવરેટ સબ્જેક્ટ તો ડ્રામા છે હ્યુમન ઇમોશન્સ હ્યુમન જર્ની હ્યુમન રિયલિસ્ટિક વાતો બટ સી આ બધું કેવું હોય છે બહારથી જોતાં તમને એવું લાગે અને આ બહુ જરૂરી છે આપણા દર્શકો માટે પણ બહુ જરૂરી છે કે બહારથી જોતા તમને એવું લાગતું હોય છે કે આ ડિરેક્ટર આવી જ ફિલ્મો બનાવે છે અથવા આ આવું જ કરતો હોય છે ઘણી વખત છે ને અમારી મજબૂરી હોય ઘણી વખત તમારી ઇન્ડસ્ટ્રી જે સ્ટેજમાં છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે આવા વિષયો સિલેક્ટ કરવા પડતા હોય છે ખાસ તમારે કરીને તમારે એક બજેટની અંદર ફિલ્મ બનાવવી બહુ જરૂરી થઈ જતી હોય છે એ સમજણ તમે રાખો તો સારું ન રાખો તો પછી ઘણા બધા નથી જ રાખતા જે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે થઈ રહ્યું છે એટલે એ આ બધા જ પરિબળો જ્યારે ભેગા થાય ત્યારે એક ફિલ્મ બનતી હોય છે તમે ઓડિયન્સ આઉટપુટ જ જોઈ આ ફરી આવી જ ફિલ્મ બનાવી પણ એની પાછળ બહુ બધા કારણો હોય છે એક એક આખી લિસ્ટ છે કારણોની જેના કારણે અમે આવી ફિલ્મો બનાવતા હોઈએ છીએ તો શું નાહિતી કોમેડી ફિલ્મ પણ બનાવશે ભવિષ્યમાં હા વાઇટ મને કોમેડી તો મારો ફેવરેટ વન ઓફ ધી ફેવરેટ સબ્જેક્ટ છે આઈ કેન નોટ ક્લેમ બટ આઈ કેન ડેફિનેટલી ગીવ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોમેડી જે લોકોને વધારે આકર્ષિત કરી શકે કોમેડીના બી અલગ અલગ પ્રકાર છે બરાબર છે તમારું સિચ્યુએશનલ હોઈ શકે સ્લેબસ્ટિક હોઈ શકે તો એ એવી હું એવી સ્ક્રિપ્ટની શોધમાં છું કે જેમાં હું એને હન્ડ્રેડ પર્સન્ટ મારું આપી શકું ને એ કોમેડી ફિલ્મ બનાવી મને ગમે સુડતાલીસ ધનસુખ ભવન જો તમે કહો છો વન શોર્ટ ફિલ્મ છે નૈતિક સાચેમાં કેટલા કટ છે અંદર બહુ સારો સવાલ પૂછ્યો સાચેમાં કેટલા કચ્છ છે શોધવાનું તમારે રહ્યું પણ ફિલ્મની અંદર દેખાણું એટલે અમે તમને પૂછીએ છીએ ના દેખાયું ના દેખાયું હોય તો અમારી જીત છે વાહ અને એ જ કરવું હતું ફિલ્મની અંદર છ થી સાત કચ્છ છે આખી ફિલ્મમાં યસ 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 સી ઓલવેઝ ઇટ ઇઝ લાઈક વન ફિલ્મ ના બી ઘણા બધા પ્રકાર હોય છે વન શોટ ફિલ્મની ડેફિનેશન ઇફ ગો એન્ડ ગૂગલ ઇટ ડાઉન તો વન શોટ ફિલ્મ એટલો એક તો શરૂઆતથી અહીં સુધી તમારો કેમેરો ચાલુ રહ્યો અને કસે કટર્ ના થયો અને તમે વન શોટ કહો છો બીજી એક એવી હોય છે કે મેક બિલીફ વન શોર્ટ ફિલ્મ બર્ડમેન જેને ઓસ્કાર મળ્યું છે નાઇન્ટીન સેવન્ટીન જેને ઓસ્કાર મળ્યું છે આ બધી મેક બિલીફ વન શોટ છે કે આમાં કટ્સ છે તમને ખબર નહીં પડવા દે કે ક્યાં કટ્સ છે હવે આપણી જીત એ છે ને કે આ બધી ફિલ્મો જેની આપણે વાત કરીએ છીએ જે વર્ષે સુડતાલીસ ધનસુખ ભવન રિલીઝ થઈ હતી બે હજાર અને ઓગણીસમાં એ જ વર્ષે નાઇન્ટીન સેવન્ટીન નાઇમની વનશોર્ટ ફિલ્મ રિલીઝ થઈ છે હોલિવૂડમાં અને એને ઓસ્કાર મળે છે અને એ ફિલ્મ પંદરસો કરોડની છે અને આપણી ફિલ્મ તો પંદર કરોડની પણ નથી એટલે આપણી હું મારી જાતને હું બહુ સેટિસફાઈડ એટલે છું હું બહુ શાંત એટલે છું હું બહુ ખુશ એટલે છું કે મેં મારે જે અચીવ કરવું હતું વિદિન ગિવન બજેટ મારે જે કરવું હતું એ મેં કરી નાખ્યું બિકોઝ દરેક ફિલ્મ મારા માટે તો એક નવો એક્સપેરિમેન્ટ જ છે મારું તો હજી સુધી તો એઝ અ ડિરેક્ટર હું એ સ્ટેજ પર જ છું કે હું આ કરી શકું છું કે નથી કરી શકતો એ ચેલેન્જ પોતાની જાતને જીતો આપી રહ્યો છું દરેક ફિલ્મ એક નવી ચેલેન્જ પોતાની જાતને આપું છું કે હવે આ સબ્જેક્ટ હું આ રીતનું કરી શકીશ કે નહીં કરી શકીશ અહીંયા સુધી પહોંચી શકીશ કે નહીં પહોંચી શકીશ સો દરેક વન શોટ ફિલ્મની અંદર કટ હોય છે વાહ ઓસ્કાર વિનિંગ ફિલ્મ્સમાં પણ કટ હોય છે અને એ લોકોને તો દુનિયાભરનો વીએફએક્સનો સપોર્ટ હોય છે આ બધા સપોર્ટ ના હોવા છતાં એક લિમિટેડ બજેટમાં વનશોર્ટ ફિલ્મ બનાવીને બતાવી અમારા માટે તો એ જ જીત છે કે આજે નહીં દસ વર્ષ પછી જ્યારે કોઈક યુએસએમાં કે લોસ એન્જલિસમાં બેઠેલો કોઈ ગુજરાતી જ્યારે કોઈક બીજી ભાષાની ફિલ્મ આવે કે આ વન શોટ ફિલ્મ બની ત્યારે ગર્વથી કહી શકે કે ભાઈ અમારે ગુજરાતીમાં તો આ બે હજાર ઓગણીસમાં જ બની ગઈ હતી આમાં જુઓ પ્રાઇમ એમેઝોન ખોલી આગળ તમે કરેલી હતી પ્રેક્ટિસ વગર તો કેમનું બને પ્રદીપ કેટલો સમય અમે લોકોએ બે મહિના તો ઓન ફ્લોર જ રોજ ફિલ્મ બનાવી છે બે મહિના બે મહિના અને શૂટિંગના ડેઝ કેટલા હતા શૂટિંગ અમારો નવ દિવસ અને ત્યારે જ શૂટિંગ આટલું ઇઝીલી જાય જ્યારે તમે પ્રી પ્રોડક્શનમાં આટલી મહેનત કરી હોય એકચુઅલી શું છે તમારી મહેનત બધી સેટ પર જતાં પહેલાં જ હોવી જોઈએ તો સેટ પર તમારું કામ બહુ ઇઝી અને કહેવાય છે પ્રી પ્રોડક્શન પ્રી પ્રોડક્શન અને મારી ફિલ્મમાં સૌથી વધારે ટાઈમ હું બે પ્રોસેસને આપું છું પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન પોસ્ટમાં તો હું ત્રણ ગણો સમય આપું છું બિકોઝ એકચ્યુઅલ ફિલ્મ તમારી પોસ્ટમાં બને છે તો અઘરો સમય કયો હોય છે પ્રી પ્રોડક્શન ઓન ફ્લોર કે પોસ્ટ પ્રોડક્શન અઘરો સમય તો લખતી વખતે હોય છે જ્યારે લખાતી હોય ત્યારે બટ ઓબ્વિયસ છે કારણ કે પિલર એ છે કૂવામાં હશે તો હવાડામાં આવશે બરાબર છે એ સ્ક્રિપ્ટમાં એ બધી વસ્તુઓ હશે તો એ એ ટાઈપના શોર્ટ લઈ શકીશ એ સ્ક્રિપ્ટમાં એ વસ્તુઓ હશે તો મારા એક્ટર્સ જે એક્ટિંગ કરી શકશે એ કેરેક્ટર એટલું ડીપમાં લખાયું હશે એના એટલા શેડ્સ હશે તો એ બધું કરી શકશે ને અને આ બધી જ વસ્તુ લખાણ લેવલમાં પહેલાં લોક થાય પછી સેકન્ડ સ્ટેજમાં આવીને ફિલ્મ શૂટ કરીએ ત્યારે શૂટ કરું ત્યારે બને થર્ડ એડિટ પર ફિલ્મ બને એડિટ પછી બીજીએમ પર પાછી ફિલ્મ બને કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ની અંદર હું એ શોર્ટ્સ મેં શું મગજમાં મ્યુઝિક રાખીને શૂટ કર્યું હતું હવે એને કેટલું અપસ્કેલ કરી શકું છું પછી એક સ્ટેજ આવે ફોલીનો એમાં પાછી ફિલ્મ આખી તમારી બને એટલે હું આઈ આઈ એન્જોય ધી પ્રોસેસ આફ્ટર શૂટિંગ શૂટિંગ તો મારો એ તો દરેક ડિરેક્ટર ડિરેક્ટર આટલી માંથી કેટલી વાર આખી આખી ફિલ્મ જોઈ લે છે હું જ્યારે ફિલ્મ મારી થિયેટરમાં આવે ને ત્યાં સુધી તો મારું અહીંયા સુધી આવી ગયું કે બસ હવે મેં નહીં દેખું કારણ કે મેં ચારસોથી પાંચસો વખત ફિલ્મ જોઈ ચૂકી હોય ત્યાં સુધી અને હું દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં બહુ જ બારીકીથી કામ કરું છું એનું કારણ એ છે કે ફિલ્મ જ્યારે રિલીઝ થાય છે ને ત્યારે નામ મારું આવે છે ફિલ્મ બાય નૈતિક રાવલ તો મને ફિલ્મ બાય નૈતિક રાવલ લખવા લખવાનો અથવા લખવા દેવાનો હક ત્યારે જ છે જ્યારે મેં દરેક ડિપાર્ટમેન્ટમાં મારું ટુ હંડ્રેડ પર્સન્ટ આપ્યું હોય ઓકે નૈતિકભાઈ અમુક ફિલ્મ નથી બહાર આવતી હા અટકી જાય છે હા તો શું એ પ્રી પ્રોડક્શનમાં કોઈ જગ્યાએ કચાશ રહી જાય છે સો ટકા સો ટકા શૂટિંગ ઉપર આવીને અટકી જાય છે સીપ કેવું હોય છે ને કે હવે તે મારી આખી જર્ની સાંભળી લીધી પણ આજે હું બે હજાર મુંબઈ ગયો અને મારી પહેલી ફિલ્મ મને બે હજાર ને અગિયારમાં તો આટલા વર્ષો મેં શીખવા પાછળ આપ્યા ચાર પાંચ વર્ષ આ વર્ષો કોઈ આપી નથી રહ્યું બધા આમ બની જવું છે આમ પોચી જવું છે મારું એવું માનવું છે કે તમારે મિનિમમ ચાર થી પાંચ ફિલ્મ કરવું જોઈએ અને આસિસ્ટ કરતી વખતે પણ તમારે ખાલી આસિસ્ટ ના કરવું જોઈએ તમારે તમારું એઝ એન આસિસ્ટન્ટ તો આમાંથી કેટલા લોકો જોઈ રહ્યા છે એમાંથી કેટલા લોકોને ડિરેક્ટર પણ ભવિષ્યમાં બનવું છે બરાબર છે તો આ એના ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળી જાય બરાબર છે બરાબર છે તો એ જે આપણે વાત કરી રહ્યા હતા કે આસિસ્ટન્ટ તરીકે એણે બેથી ત્રણ ફિલ્મ તો મિનિમમ કરવી જોઈએ અને એ બેથી ત્રણ ફિલ્મ કરતી વખતે એણે એનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ટુ હંડ્રેડ પર્સન્ટ રાખવું પડે હંડ્રેડ વસ્તુમાં ડિરેક્શનમાં બધી જ વસ્તુમાં હા એટલે જે કામ કરવાનું છે એ તો કરવાનું જ છે પણ શું થઈ રહ્યું છે ને કેવી રીતે થઈ રહ્યું છે એ સબકોન્શિયસલી શીખવાનું છે કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં તમને કોઈ કંઈ શીખવાડવાનું નથી કોઈની પાસે શીખવાડવાનો સમય જ નથી ભાઈ મારી પાસે એક બાર કલાકની શિફ્ટ હોય એમાં હું મારા આસિસ્ટન્ટને શીખવાડવા બેસું કે જો આવી રીતે થાય છે કે હું મારો શોર્ટ લઉં અને મારી ફિલ્મ બનાવવા પર ફોકસ કરું અચ્છા ઘણા લોકોને એ બી ખોટી માન્યતા અહીંયા હોય છે કે આસિસ્ટ કરવા ગયો એટલે મને પગાર મળવો જોઈએ મને પૈસા મળવા જોઈએ ઘણા બધા મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ્સ આવે કે સર આપકો આસિસ્ટ કરના અને મારું પર્સનલી એવું છે કે હું બહુ આસિસ્ટન્ટ રાખતો નથી બે કે ત્રણ જ આસિસ્ટન્ટ હોય એટલાની જ રિક્વાયરમેન્ટ હોય છે ઘણા લોકો એવું બી કે દસ બાર આસિસ્ટન્ટ હોય વોકી ટોકી લઈને ફરતા હોય કામ એ ના કરતું હોય કારણ કે એને આવડતું જ ના હોય નું કામ એ છે કે મારું કામ ઇઝી કરવું એને મારાથી વધારે સ્ક્રિપ્ટનું ઇન ડેપ્થ બધી વસ્તુ ખબર હોય છે હું કશે કંઈક ભૂલું છું અથવા મારાથી કોઈ વસ્તુ ચૂકાઈ જાય છે તો એ એનો ઇનપુટ આવવો જોઈએ હું એવા જ લોકોને આસિસ્ટન્ટ તરીકે લઉં છું જે લોકોના પોતાની અંદર ધગો છે જે લોકોને પોતાને આવડતો હોય જેની પાસેથી હું કઈ શીખી શકું પોતાના પર્સનલી સો ટકા પેલો તો સેટ પર સર આપ ક્યાં કરના હે હવે એ મારે જ તને કહેવાનું એ ભાઈ કે ક્યાં કરના હે તો હું તને આસિસ્ટન્ટ તરીકે રાખું બી છું પરોજણ બી લઉં છું અને પાછો પગાર પણ આપું આજે ભાઈ કાંઈ જ નથી કરવાનું એટલે એવા લોકોનો આસિસ્ટન્ટ રાખતો નથી અને ઘણા લોકો એ સમજતા નથી કે ભાઈ આમ કામ બી કરે ઓર અમે પૈસા બી નહીં લે પણ કેવી રીતે પૈસા મળે તમને કયા બેઝિસ પર મળે તમને તો તમારે તો શીખવાના પૈસા આપવા જોઈએ ટુ બી વેરી ફ્રેક બિકોઝ જે મારી જર્ની રહી છે આટલું બધું કર્યા પછી બી હું ફ્લોર પર તો હું ઝીરો છું ને આટલું મેં તું આખો કોર્સ વોર્સ કર્યા પછી પણ આપણે જો ઝીરો હોઈએ તો તમે તો ડાયરેક્ટ આવ્યા છો તમારા માટે તો આ જ કોર્સ છે આ બધી રિયાલિટી ચેક લોકોને નથી હોતી અને એક બે ફિલ્મમાં નાનું મોટું આસિસ્ટ કરે અને પછી તરત અમે ડિરેક્ટર બન ગયા મેં કરો હવે એને એ નથી ખબર કે ડિસ્ટ્રિબ્યુશન એટલે શું એક્ઝિબિશન એટલે શું માર્કેટિંગ એટલે શું ફિલ્મ ક્યાં જઈને વેચવી કેવી રીતે વેચવી કોને વેચવી ફિલ્મ કેવી રીતે વેચાય કેવા કલાકારો હશે તો વેચાય કયું કન્ટેન્ટ હશે તો વેચાય આજે અહીંયા બેસીને આપણને ભલે એવું લાગતું હોય કે તમે એક જ ટાઈપની ફિલ્મ બનાવો છો ને તમે આવું છે પણ ડિમાન્ડ અને સપ્લાય શું છે એ બી તો જાણવું ને હું એ સપ્લાય કરું છું જેની ડિમાન્ડ છે ઓટીટી પર આ જ જોવાનું છે ને લોકો એ જ જોઈ રહ્યા છે જે થિયેટરમાં આવે છે જેની ડિમાન્ડ જ નથી પણ સપ્લાય પુષ્કળ છે એટલે લોકો થિયેટર સુધી જતા નથી આજ સુધી તમે જેટલી ચાર ફિલ્મ બનાવી અંદાજીત બટે બજેટ કેટલા કેટલા રહ્યા છે મારી ફિલ્મોના આપણે બજેટ ડિસ્કસ ના કરવા કરતાં આપણે એક એક બજેટનું એક માપદંડ કેવું હોવું જોઈએ હા એ જાણવું બહુ જરૂરી છે કારણ કે કેવું થાય છે સેડ આ એક ડિમાન્ડ ને સપ્લાયની ચેઇન છે પ્રદીપ ગુજરાતી ફિલ્મોની અંદર અત્યારે સમજવાનું એ છે કે ડિમાન્ડ છે ખરેખર કે નથી બરાબર છે તો પહેલાં તમારે ડિમાન્ડ અગર નહીં હોય ને તો ડિમાન્ડ ઊભી કરવી પડે હવે તમે ડિમાન્ડ ઊભી કેવી રીતે કરો આજે આજથી ઘણા વર્ષો પહેલાં અમે લોકો જ્યારે મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરતા હતા તો આખા મહિનાનું વન જીબી મળતું બરાબર છે તો ડિમાન્ડ ત્યારે હતી પણ નહીં બરાબર છે તો જીઓ આવીને ડિમાન્ડ ઊભી કરી કે પર ડે વન જીબી દેનાં શરૂ કરો ફ્રી મે શરૂ કરો ડિમાન્ડ ઊભી કરી એ લોકોએ આદત પડી પછી હવે ડિમાન્ડ બની કે હવે ડિમાન્ડ હવે ઊભી થઈ હવે આદત પડી ગઈ છે હવે પહેલાં કંઈ જ નહોતું હવે એ લોકોએ ડિમાન્ડ એક ઊભી કરી હવે લોકોની એ ડિમાન્ડ આવવા માંડી કે અમને એક જીબીની મતલબ દોઢ જીબી પર ડે આપો બે જીબી પર ડે આપો તો હવે માર્કેટ ઊભું થયું તો હવે એ માર્કેટ ચલાવી રહ્યા છે બહારની ઇન્ડસ્ટ્રીમાં શું થાય છે મલયાલમ ઇન્ડસ્ટ્રી તેલુગુ ઇન્ડસ્ટ્રી તમે આપણે મલયાલમની ખાસ વાત કરીએ તો એ નાની ઇન્ડસ્ટ્રી છે કમ્પ લેંગ્વેજ વાઇઝ એ લોકો બી આ રીતે ડિમાન્ડ ઊભી કરે છે એટલે કોન્સ્ટન્ટલી ફિલ્મો બનાવી રાખે છે એક નાનકડા બજેટમાં કે જે એ લોકોને બનાવી પોસાય જે લોકોને જોઈ પોસાય અને કોન્સ્ટન્ટ તમે જ્યારે ફિલ્મો બનાવતા રહેશો ને ત્યારે એ ડિમાન્ડ પછી ઊભી થાય ત્યારે લોકોને પછી ચસ્કો લાગે કે ના અમારે ફિલ્મો જોઈ છે હજી નવું આપો હજી નવું આપો હજી નવું આપો કરતાં કરતાં આજે મલયાલમ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ બહુ સારું થઈ ગયું છે અને આજની તારીખમાં એ લોકો એકથી બે કરોડની અંદર ફિલ્મ બનાવીને સરસ ફિલ્મ અલગ અલગ વિષયો સાથે ફિલ્મ બનાવીને ઊભા થાય છે તો તમે એ કહી શકો કે ટિકિટનો ભાવ થોડોક ઓછો રાખીએ કદાચ તો પણ ફરક પડી શકે ફિલ્મ ચાલવામાં ટિકિટના ભાવનું બી એવું છે કે સી એ એક કોન્શિયસ ડિસિઝન આવવું જોઈએ પણ એ છે ને પ્રેક્ટિકલ પોસિબલ નથી પ્રદીપ આપણે ત્યાં એ પ્રોબ્લેમ છે જ તે જે પોઈન્ટ લીધો છે એ બહુ કરેક્ટ છે કે હવે આજે ગુજરાતી ફિલ્મ લાગી હોય થિયેટરમાં અને બાજુમાં હિન્દી ફિલ્મ લાગી હોય તો આની ટિકિટનો દર પણ બસો રૂપિયા છે અને હિન્દીનો દર પણ બસો રૂપિયા છે તો બટ ઓબ્વિયસ પેલો એવું વિચારશે કે હિન્દીમાં શાહરૂખ ખાન જોવા મળે છે બસો રૂપિયામાં તો એ જોવા જાઓ બરાબર છે પણ ટિકિટનો ભાવ નક્કી કરવાનું એઝ અ મેકર આપણા હાથમાં નથી એ એક્ઝિબિટરના હાથમાં છે ઓકે તો આપણા હાથમાં શું છે આપણા હાથમાં એ છે કે આપણે એક નાની બજેટની ફિલ્મો બનાવી અને બનાવતા રહીએ કામ ચાલુ રાખીએ હા સી એક નૈતિક રાવેલ ત્રણ વર્ષે એક ફિલ્મ બનાવશે આટલી મહેનતથી આટલું કંઈક યુનિક કરે તો કંઈ ફરક નથી પડવાનો આવા સો નૈતિક રાવલ ઉભા થવા જોઈએ અને દર મહિને ત્રીસ ત્રીસ ફિલ્મો આવી જોઈએ સમજે છે તો શું છે લોકોને એક 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 અને અને એ તૈયારી સાથે આવી જોઈએ કે ભાઈ આ ત્રીસ ફિલ્મ મારી આટલું જ કમાણી કરશે તો એ રીતનું જ બજેટ ફિલ્મમાં નાખું એક ઇન્ડસ્ટ્રી આજે હોલીવુડ ની અંદર એઆઈની અગેન્સ્ટ આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ તો ઓસ્કર માંથી ઊભા થઈને પહેલાં લોકો જતા રહ્યા હતા કે અમે અમે લોકો હડતાલ પર છીએ એક યુનિટી હોવી જોઈએ આજે સાઉથમાં વચ્ચે ત્રણ મહિના સુધી આખી સાઉથ ઇન્ડસ્ટ્રી બંધ હતી તેલુગુ ઇન્ડસ્ટ્રી કે ઓટીટીમાં ફિલ્મ કોઈ વેચવાની જ નહીં જ્યાં સુધી આ હાયર કી બંધ નહીં થાય ઓટીટી ટી વર્સિસ થિયેટર ત્યાં સુધી આપણે શૂટિંગ ચાલુ નહીં કરીએ બે મહિના સુધી આખી ઇન્ડસ્ટ્રી બંધ રહી છે એવી યુનિટી ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ લાવવી પડશે શું અમદાવાદ શું સુરત શું બોમ્બે શું બરોડા બધાએ ભેગા થવું પડે એક નક્કી કરવાનું કે ક્વોલિટી પ્રોડક્ટ આ જ બજેટમાં બનાવીને મૂકો અને કોન્સ્ટન્ટલી મૂકતા જાઓ તો શું તમારો લોસ બી ના થાય પબ્લિકને બી ધીમે ધીમે આદત પડે અને પછી ગ્રેજ્યુઅલી તમે એક એક રેટ પર પહોંચો એક એક્સપેન્સ પર પહોંચો અત્યારે આપણે તો શું થાય છે યાર છ કરોડની ગુજરાતની વસ્તીમાં બાર કરોડના બજેટની ફિલ્મ બનાવો તો કેમનો કમાવાના તમે ઓન પેપર જ ફ્લોપ છો શૂટિંગ ચાલુ થતાં પહેલાં જ આપણે ત્યાં જે કંઈ બી કમાણી થિયેટરમાંથી થાય છે ને એના ચાલીસ ટકા પ્રોડ્યુસરને મળે છે એટલે અગર આપણે એવો આંકડો પકડીએ કે ફલાણા ફલાણા ફિલ્મે આઠ કરોડની કમાણી કરી તો પ્રોડ્યુસર પાસે તો ના ચાલીસ ટકા જ આવે જ ભાઈ એટલે બાર કરોડની તમે ફિલ્મ બનાવી તો તમારે ત્રીસ પાંત્રીસ કરોડની કમાણી તમારે કરવી પડે ત્યારે જ એને તમારું બ્રેક ઇવન થાય ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ

કે પેલું બીજું ત્રીજું ચોથું પાછમું પાસ કરીને આવ્યો કરીને જ આપણે આવ્યો તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ભાઈ હું તો બે હજાર દસ થી જોઉં આપણે હજી પણ પાપા પગલી પર જ છીએ એ આપણે એક્સેપ્ટ કરી લેવું જોઈએ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ક્યારે કહેવાય જ્યારે ઓડિયન્સ તરફથી ગ્રોથ મળે સમજાય છે આખી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું એક ટકા માર્કેટ બી ગુજરાતી ઇન્ડસ્ટ્રી નથી આપણું જે વર્ષે જે રિકવરી થાય છે જે ગ્રોસ એમાઉન્ટ આપણે આખા વર્ષની બધી ફિલ્મો ભેગી થઈને જે કમાણી કરે છે એક ટકા બી નથી ઇન્ડસ્ટ્રીની અંદર સી કોઈ ફિલ્મ મેકર બનવા માગતું હોય કોઈ એક્ટર બનવા માગતું હોય કોઈ સિનેમેટોગ્રાફર બનવા માગતું હોય તો એ ઇન્ડસ્ટ્રીની અંદર રહીને ઇન્ડસ્ટ્રીની અંદર એક જુદા બબલમાં રહીને વાતો બધા કરતા હોય કે આટલું ગ્રોથ થયું આટલા નવા એક્ટર આવ્યા આટલા નવા ડિરેક્ટર આવ્યા આટલી નવી ફિલ્મો બની બટ માર્કેટ શું એ ફિલ્મોની ડિમાન્ડ છે શું લોકો એક્સપેક્ટ કરે છે કે આ ફિલ્મો આવે લોકોએ તમારી પાસે માંગ્યું એના આંકડા તમને થિયેટર બતાવી દે છે અને આપણે ત્યાં બહુ જ ખોટા આંકડાઓ આવતા હોય છે જે ફિલ્મ એવું કહે છે ને કે ચાલી છે એના આંકડા મને ખબર છે ઇન્ટરવ્યૂ પછી તું મને મળજો તને નામ સહિત એમના આંકડા આપીશ ખરેખર એ ફિલ્મો પણ ચાલી નથી બતાડવામાં આવી રહી છે કે ફિલ્મ ચાલી છે ચાલો નૈતિક રાવલને એક કેટલું બજેટ મળવું જોઈએ જે સારામાં સારી ફિલ્મ બહાર લાવી શકે નૈતિક રાવલને કેટલું બજેટ મળવું જોઈએ એના કરતાં પણ ગુજરાતી ફિલ્મને કેટલું બજેટ મળવું જોઈએ સીટ હું આમ હું પેલું હાઇપોથેટિકલ વાત નથી કરી રહ્યો પ્રદીપ આમાં અગેન બહુ બધા પરિબળો કામ કરે છે એક્ઝામ્પલ આપું તું મને એક કરોડ રૂપિયો આપ અને તું કોઈ એક નવો ડિરેક્ટર આવ્યો છે એને એક કરોડ રૂપિયો આપ અને તું કોઈ મારાથી પણ એક્સપિરિયન્સ ડિરેક્ટર હશે એને એક કરોડ રૂપિયો આપ ત્રણે ત્રણ અલગ ફિલ્મો બનાવીને બહાર નીકળશે કે નહીં નીકળે જુદી જુદી તો હશે જ પણ કદાચ આ ત્રણે ત્રણમાંથી ત્રણે ત્રણના બજેટમાં બહુ પ્લસ માઇનસ થશે એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ ફ્રોમ ઇન્ડિવ્યુજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ એ ઇન્ડિવિજ્યુઅલની કેટલી આવડત છે એને એક કરોડનો કેવો સદઉપયોગ કરતા આવડે છે હવે એ એક કરોડનો સદઉપયોગ કરતા છે ને એક્સપિરિયન્સથી જ આવડશે તમે તમારી પહેલી જ ફિલ્મ અઢી કરોડથી ચાલુ કરો તો તમે પછી કદી એક કરોડની ફિલ્મ બનાવી જ નથી શકવાના તમારા મગજમાં તમે એ જ પકડીને ચાલજો કે મેં તો કમ બજેટમાં બનાવું ના એવું નથી સાહેબ આપણે આજે હિન્દી ફિલ્મો બી બધા જોતા છે તો એ કેટલી બધી એવી ફિલ્મો હશે જેવું તને કહીશો તને આશ્ચર્ય થશે જે ફોર એક્ઝામ્પલ હંસલ મહેતાની શાહિદ હતી એક કરોડની ફિલ્મ છે અનુરાગ કશ્યપની રમન રાઘવ બે કરોડની ફિલ્મ છે ને નેશનલ ફિલ્મ છે બરાબર છે તો આપણે તો કેમ નથી બનતી શું કામ આપણે આવા અઢી કરોડ ત્રણ કરોડ ચાર કરોડના આંકડા પર પહોંચીએ જ કેવી રીતે છે મને તો એ જ નથી સમજ પડતી કેમ પહોંચીએ છીએ એવા કોણ લોકો છે જે આવી ફી માંગે છે જેમને રિયલાઇઝેશન નથી કે તમારી બોક્સ ઓફિસ પર આટલું રિકવરી નથી આટલું રિટર્ન ઓફ મની નથી આવી રહ્યું એ લોકોએ સમજવું જોઈએ એ એક્ટર્સે સમજવું જોઈએ ટેકનિશિયન્સે સમજવું જોઈએ કે આપણે ઓછા પૈસા માંગીએ આપણે ઓછા પૈસામાં ફિલ્મ બનાવીએ તો વધારે ફિલ્મો બનાવી શકશું એ જે ડિમાન્ડ સપ્લાયની જે વાત કરું છું પહેલાં ડિમાન્ડ ક્રિએટ તો કરો આપણે એવું કે મારું એવું માનવું જ નથી કે ગુજરાતી ઓડિયન્સ પિક્ચર જોવા કેમ નથી આવતી તમે આવો પિક્ચર જોવા પેલા બધા જે ઇમોશનલ બ્લેકમેલ કરે છે કે આપણી ભાષાની ફિલ્મ તો તમારે જોઈ જ જે ક્યુ દેખું મેં એસા કન્ટેન્ટ તું દો તમે બનાવશો તો એ લોકો એ ખેંચાઈ ના આવવા જોઈએ યાર એ ફોમો થવો જોઈએ ત્યાં મને કીધું મે આગનતકનો ટ્રેલર જોને મને આ ફિલ્મ જોવાનું મન થયું ત્યાં મને કીધું કે તમારા ફિલ્મનું નામ અલગ છે નામ સાંભળીને જોવાનું મન થયું એ કરો ના ક્યુરિયોસિટી ઊભી કરો ઓડિયન્સ માં તમે તમારું 200 આવી રહ્યો છે તમે તમારું ઇન્ડસ્ટ્રી માં તો બની પણ એટલે એ જ પ્રયોગ થઈ રહ્યા છે શરૂઆત થઈ ગઈ છે અને આમાં થાય શું છે ને પ્રદીપ કે એક સારો પ્રોજેક્ટ આવે ને પછી દસ ખરાબ પ્રોજેક્ટ આવી જાય નકલમાં બી અકલ હોય નથી સમજ પડતી લોકોને એક થ્રીલર ચાલે એટલે પાછળ સેમ ટાઈપના પોસ્ટર સેમ એક્ટરો સેમ મ્યુઝિક લઈને પાછળ દસ થ્રીલર આવી જાય એટલે થ્રીલરનું માર્કેટ ખલાસ કરી નાખે પછી પાછું બે ત્રણ વર્ષ પછી કોઈક આવે કંઈક કંઈક પાછું કંઈક કોમેડી ચાલી જાય સર પચાસ કોમેડી આવી જાય કોમેડીનું માર્કેટ ખલાસ કરી નાખે શું લાગે અત્યારે ચેન્જીસ ચાલુ થઈ ગયો છે તો હવેના પાંચ વર્ષનું ભવિષ્ય શું લાગે છે તમને ઇન્ડસ્ટ્રીનું આપણે જે કંઈ બી ચર્ચા હમણાં કરી એવી ચર્ચા બીજા કેટલા લોકો કરી રહ્યા છે જે થોટ મારો જે છે એ મેં જેમ મેં કીધું હું એકલો આ થોટથી કંઈ ઉખાડી નહીં શકું નવા બીજા પચાસ નૈતિક રાવેલ જોશે તો હવે જે ચેન્જીસ આવી રહ્યા છે એ ચેન્જીસમાં બી એ લોકો શું બજેટની ફિલ્મ બનાવી રહ્યા છે આપણને નથી ખબર એ શું ગણિતો પકડીને ચાલી રહ્યા છે આપણને નથી ખબર એ બધું આવનારો સમય નક્કી કરશે સબસિડીનું શું રોલ મોડલ હોય છે સબસિડી છે શું સબસિડી એટલે ગુજરાતી ફિલ્મોને સરકાર તરફથી એક સહાય જે બહુ એક સારી વસ્તુ છે એના ઘણા લોકો દુરુપયોગ પણ પાસ્ટમાં કરતા હતા હવે એવું રહેવું નથી હવે બહુ ફેર ગેમ થઈ ગઈ છે પ્રોપર એક કમિટી બેસે તમારી ફિલ્મ ને જોઈ અને આપણે જેમ સો માર્ક નું પેપર હોય ને એમ ખરેખર સો માર્ક હોય એ માર્કિંગ અપાય વીસ માર્ક એક્ટિંગના પાંચ માર્ક ડિરેક્શનના પાંચ માર્ક સિને રફલી હા સો ફોર એક્ઝામ્પલ હવે સો માંથી તમને જેટલા માર્ક મળ્યા છે એ પ્રમાણે તમને પૈસા આપે ગવર્મેન્ટ અને ઇટ સ્ટાર્ટ ફ્રોમ ફાઈવ લેક્સ ટુ સેવન્ટી ફાઈવ લેક્સ પાંચ લાખથી પચોતેર લાખ સુધીની વચ્ચે તમને સબસિડી મળે ડિપેન્ડિંગ ઓન યોર ફિલ્મ ગ્રેડ પ્રમાણે ઓકે તમારું શું રેન્ક આવ્યો છે ગ્રેડ આવ્યો છે એ પ્રમાણે તમને પૈસા મળે આમાં કંઈ એવું હોઈ શકે કે બહારથી તમે ગુજરાતી ફિલ્મ કોઈક અલગ એવોર્ડ લઈને આવ્યા છે તો તમે ગ્રેડમાં ચાન્સીસ વધી જાય ઉપર જવાના હા એટલે પૈસા વધી જાય તમે ગોલ્ડન ગ્લોબ જીત્યા હોય તો તમને અમુક એક્સ્ટ્રા પૈસા છે એ છે જ એ લિસ્ટિંગ છે એ છે જ એ રીતનું એ એના પીડીએફમાં લખેલું જ છે ઓકે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે સબસીડીના એટલે આ સબસીડીમાં છે જ છે અને આખી ફિલ્મ બની જાય એક નોર્મલ સવાલ જ બોલ્યો આખી ફિલ્મ બની જાય એટલે સેન્સરની પ્રક્રિયા શું હોય છે સેન્સરની પ્રક્રિયા પણ મજાની હોય છે સેન્સરમાં બી કેવું હોય કે તમારી ફિલ્મ એક વખત બની ગઈ હા આખી તૈયાર થઈ ગઈ પછી સેન્સરમાં એપ્લાય કરવાનું હોય છે સેન્સરમાં એપ્લાય કરો પછી તમારો નંબર જ્યારે આવે ત્યારે એમાં પણ પાંચ જણની કમિટી બેસે છે મહિનાઓ લાગી જાય એપ્લાય કરી હા તમે જ્યારે એપ્લાય કર્યું ત્યારે કેટલી ફિલ્મોએ એપ્લાય કર્યું છે એના પર ડિપેન્ડ કરે ઓકે ફિલ્મોના બી પીરિયડ હોય છે રશ રશ પીરિયડ એક જ હોય છે હા બધું એક જ હોય એક જ એક જ હોય બધું એક જ હોય અને મુંબઈમાં જ થાય છે ઓકે તો ત્યાં તમારે ટાઈમ લઈને એપ્લાય કરવાનું બહુ ઉતાવળ કરીને પહેલેથી રિલીઝ ડેટ ડિક્લેર ના કરી દેવાની કારણ કે અમારી સાથે તો કાયમ એવું થાય છે અમારી ફિલ્મ જ્યારે આવવાની હોય ત્યારે કરીને જવાનું કેટલી તારીખમાં ના એટલે આપણને સેન્સર સર્ટિફિકેટ મળી જાય ને ઓકે પછી રિલીઝ ડેટ ડિક્લેર કરવી એવું મારું માનવું છે કારણ કે મારી સાથે કાયમ એવું થયું છે મારી ફિલ્મ ત્યારે ચાર પાંચ ચાર પાંચ બીજી ફિલ્મો ડિક્લેર કરીને બેસે પછી એન્ડ ટાઈમ એમ એમ એમનું સેન્સર ના થાય પછી કંઈ બીજા ડખા થાય એટલે પછી પાછળ જતા રહી કાં તો વહેલા આવી જાય એક્સ ઝી પણ એટલે એ બધી વસ્તુ અમે બી કરતાં કરતાં જ શીખ્યા છે કે ભાઈ સેન્સર સર્ટિફિકેટ મળી જાય બધું લોક થઈ જાય પછી પ્રોપરલી માર્કેટિંગ માટેનો સમય નક્કી કરો પ્રોપરલી ડેટ ડિક્લેર કરો અને માર્કેટિંગ બી અગેન મને ખબર છે કે ફોર એક્ઝામ્પલ ફોર્ટી સેવન ધનસુખ ભવન એક એવી ફિલ્મ છે જે મેં કીધું એમાં આર્ટિસ્ટિક ફિલ્મ છે ઇટ ઇઝ નોટ ફોર એન્ટરટેનમેન્ટ તો એ જનરલ ઓડિયન્સ જોવા એટલું આવવાનું જ નથી એ ખબર જ હતી તો એનું માર્કેટિંગ થિયેટરિકલ પ્રમાણે હતું જ નહીં એનું ડિજિટલ જ માર્કેટિંગ વધારે થયું હતું ઓકે એ તમને ખબર હોય જોઈએ કમિંગ બેક ટુ સેન્સર સેન્સરમાં પાંચ જણની ટીમ બેસે ઓકે એમાં ત્રણ ફિમેલ હોય ને બે મેલ હોય અને એ લોકો બી આવી રીતે જ આખી બુકશીટ લઈને બેસે ટિકમાર્ક્સ હોય એ લોકોના ફિક્સ્ડ વસ્તુ હોય કે આ વસ્તુ છે નથી આ વસ્તુ છે તમારી આખી ફિલ્મ જોઈ પછી એ તમને ત્યાં જ બોલાવે કે કોઈ ફિલ્મ જેણે બનાવી છે એ ટીમમાંથી કોઈ આવ્યું છે પ્રોડ્યુસર આવ્યા છે ડિરેક્ટર આવ્યા છે કોઈ આવ્યું છે સાથે બેસવાનું એ ફિલ્મ પતી જાય પછી તમને અંદર બોલાવે પ્રોપર એક થિયેટર હોય એની અંદર ફિલ્મ એ લોકો બેસીને જોઈ એ થિયેટરમાં કોઈને જવાનું અલાઉડ ના હોય આખા મોટા થિયેટરમાં પાંચ જણ બેઠેલા હોય એ ફિલ્મ જોઈ ને જૂના જમાના પ્રમાણે હજી બી એ લોકોની પદ્ધતિ છે એ લોકોની બાજુમાં ફોન હોય એ ફોનથી કોલ કરે પ્રોજેક્ટર વાળાને પ્રોજેક્ટર ચાલુ કરો એટલે પેલો ચાલુ કરે આખી ફિલ્મ જોઈ અને છેલ્લું એન્ડ ક્રેડિટનો છેલ્લો શબ્દ ના પતા ને ત્યાં સુધી એ લોકો ઊભા ના થાય અને એકદમ બારીકીથી ફિલ્મને જોઈ ફિલ્મને તપાસે કે આમાં નીચે લખેલા હોય છે કે ધૂમ્રપાન સેહત માટે હાનિકારક છે એ પણ એ છેલ્લી વાળાને વંચાય છે કે નહીં એટલું બોલ્ડ અક્ષર છે કે નહીં એટલું મોટો છે કે નહીં આ પણ એ લોકો માર્ક કરે એટલે આવી પણ ટિપ્પણી આવે કે આનો બોલ્ડ નથી આ લેટિન છે થોડું એનું બોલ્ડ કરો જે શબ્દને સાઈઝ થોડી મોટી કરો આવા પણ ટિપ્પણીઓ આવે આટલું બારીકીથી જોઈ અને પછી એ તમને બોલાવે અને પછી કહી કે તમને એ સર્ટિફિકેટ મળશે યુએ મળશે યુ મળશે અમને અમારા પ્રમાણે અમને આ વસ્તુ છે થી કટ થતા હશે ને એમાં પણ હા એટલે એ તમારે ઓપ્શન હોય કે તમારે એ સર્ટિફિકેટ સાથે ફિલ્મ કરવું છે તો તમે કરી શકો પણ એના માટે તમારે આ વસ્તુ કાપવી પડશે તો જ તમે એ સાથે કરી શકશો નહીતર કરી પણ નહીં શકો એ રીતે આપણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરવા જઈએ તો અનુરાગ કશ્યપની વાત કરીએ તો એકદમ સ્લમ અને ગરબીવાળા મોસ્ટલી કોન્સેપ્ટ હોય છે જોનરા એનો એ હોય છે સંજય લીલા ભંસાલી સાઈડ વાત કરીએ તો માયથો ઉપર વધુ હોય છે લેવી છે ને આખા સેટ હોય છે કારણ જોહરની વાત કરીએ તો અપર ક્લાસ ફેમિલીના હોય છે તો તમારો ફેવરેટ જોનરા એક કયો આ બધાની જે આપણે ચર્ચા કરીને અત્યાર સુધીનું આખું જે નીચોડ છે કે આપણને એવું લાગતું હોય છે કે આ બધાનો આ ફેવરેટ છે કે આ છે આ છે એકચ્યુઅલી એવું નથી હોતું ફિલ્મ બનાવવા પાછળ બહુ બધા પરિબળો કામ કરતા હોય છે અને જે તે પરિબળના વજહથી એ લોકો આ બધી વસ્તુઓના બધા સબ્જેક્ટ સિલેક્ટ કરતા હોય છે બહેરાલ મારી વાત કરું તો હું છે ને સિનેમાનો ફેન બોય છું બરાબર ફિલ્મો જોઈને મોટો થયો છું ફિલ્મો જોઈને જ ફિલ્મ બનાવવાનું સપનું મેં જોયું હતું તો બેન્ચમાર્ક છે મારા માટે બહુ અલગ અલગ ડિરેક્ટર્સ અલગ અલગ જાતની ફિલ્મો મારું તો જે જે નક્કી કરવાનું જે મેથડ હોય છે કે હવે હું નેક્સ્ટ ફિલ્મ કઈ કરીશ એ હોય છે કે પહેલાં મને કઈ ફિલ્મ બનાવી છે અથવા તો મારે કઈ ફિલ્મ જોવી છે એના બેઝિસ પર હું મારો સબ્જેક્ટ નક્કી કરું એના બેઝિસ પર હું મારી સ્ક્રિપ્ટ નક્કી કરું એટલે દુનિયાનો કોઈ પણ ડિરેક્ટર જેવું કહેતો હોય ને કે હું મારા માટે ફિલ્મ નથી બનાવતો તો એ જૂઠું બોલે છે દુનિયાનો દરેક ડિરેક્ટર ફિલ્મ ફક્ત ને ફક્ત પોતાના માટે બનાવતો હોય છે અને જ્યારે એવું કહેવા માંડે ને કે ના હું તો દુનિયા માટે બનાવું છું ને હું તો ઓડિયન્સ માટે મારી બનાવું કારણ કે મને ઓડિયન્સની નસ ખબર છે ત્યારથી એની પડતી ચાલુ થઈ જાય એના દાખલા આપણી પાસે લાખોમાં છે હમણાં રિસન્ટલી જોવો તો રોહિત શેટ્ટી રાજકુમાર હિરાની હા 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 વિચાર્યું તો એની પણ ફ્લોપ થશે બરાબર છે એટલે એ જે મારે કહેવું છે જે મને જોવું છે ને મારા જેવા બીજા દસ જણ હશે બીજા પચાસ જણા હશે જે લોકોએ એવું જોવું હશે હું એવું માનવા માંડું ને એવા કોન્ફિડન્સમાં જો કે પે ક્લેપ ફટેગા યા પે એ ચલેગા અને આવું જ ચાલશે તો એ તમે કેવી રીતે નક્કી કરી શકો એ અને ઓડિયન્સ વેરી વેરાયટી ઓફ ઓડિયન્સ છે ને આ રૂમમાં અત્યારે છ જણ બેઠા છે છ જણનો ટેસ્ટ અલગ હોય સો ટકા એટલે એ જનરલાઇઝ કરવું બહુ ખોટું છે એટલે મારે જે સબ્જેક્ટો ઇન્ટરેસ્ટિંગ જે મને લાગતા હોય છે ચેલેન્જિંગ મને લાગતા હોય છે હું એના ઉપર ફિલ્મો બનાવતો છું કાલ ઉઠીને મને લાગે કે આ કોમેડી સબ્જેક્ટ છે બહુ ચેલેન્જિંગ છે હું કોમેડી બનાવીશ તમારે ગુજરાતના કયા કયા કલાકારો સાથે કામ કરવું છે મારે તો બધા સાથે કરવું છે એનું રીઝન છે કે મને એવું લાગે છે કે હું દરેક કલાકાર પાસેથી એવું કંઈક કઢાઈ શકીશ જે એને પોતાને નથી ખબર હવે એ બધા સાથે કામ કરવા માટે એવા રોલ જોઈશે કારણ કે હું કોઈ બી કેરેક્ટરને કોઈ બી રોલ રોલમાં કોઈ બી એક્ટરને ફિટ કરવા નથી માનતો એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ છે આ વસ્તુ બટ આઈ વુડ લાઇક ટુ વર્ક વિથ એવરી વન કોઈ નેમ મિટર આઈ આઈ કેન સે કે હા મને મારે આ આ એક્ટર પણ મને જોઈએ આ એક્ટર પણ જોઈએ બધા જ બધા જ સાથે કામ કરવા થઈએ એટલે ખાસ કરીને એવા લોકો કે જે લોકોની પોતાની કામ કરવાની ધગજ બહુ છે એટલે ફોર એક્ઝામ્પલ આવ્યું યશ સોનીને આજ સુધી યશ સોનીને જે રીતે લોકોએ બતાવ્યો છે મને ખબર છે એને જુદી રીતે બતાવી શકું છું મેં જોયું છે વસ્તુ છે હું મલ્હારને બહુ જુદી રીતે બતાવી શકું છું કારણ કે હું એને પણ બહુ ક્લોઝલી ઓળખું છું ઇઝ અ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ તો મને હું જે દિવસે મલ્હાર સાથે ફિલ્મ બનાવીશ ત્યારે તમને એક નવો જ મલ્હાર જોવા મળશે જ્યારે પણ હું બનાવીશ ત્યારે રાહ જોશું ઘણા બધા ઇવન યુ નેમ ઇટ એન્ડ આઈ કેન મિત્ર સાથે મારો સારો સંબંધ છે મિત્ર ગઢવી એની અંદર ઘણી એવી વસ્તુઓ જે છે જે એને પણ નથી ખબર દરેક એક્ટરની છે ને એક પોતાની એક એક યુએસપી હોય જે બહુ નોર્મલી એ બોલતો એને ખ્યાલ ના હોય એ વસ્તુને એ એક્શનને આપણે ફિલ્મમાં યુટિલાઇઝ કરી નાખીએ ને તો એ બહુ યુનિક બની જતી હોય છે સંજય ગલસર મને બહુ ગમે છે એઝ એન એક્ટર નાટક છે હા 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 ચેતન દૈયા આ બધા આ બધા કહેવાય છે કે આ બધા એક્ટર્સ ડિરેક્ટર્સ એક્ટર્સ કે એ લોકોને જો પ્રોપર રાગીભાઈ મને બહુ ગમે છે રાગી જાની અભિનય એટલે આ બધા કેવા છે આ બધા હુકુમના ઇક્કા છે છે પ્રેમ પ્રેમ એટલે માટે તો બહુ બધું મગજમાં કે હું જે દિવસે ફિલ્મ બનાવીશ ને હું એક એક અલગ જ પ્રેમ ઘડવીને લોકો સામે લાવીશ બધા લોકો સુધી આ વાત પહોંચી જશે પણ એ શું છે એ હજી સમય નથી પાક્યો ઇન્ડસ્ટ્રી મેં કીધું એમ ડિમાન્ડ આવશે ને ત્યારે આ બધું કરીશું અત્યારે મારી ફોકસ મારો ફોકસ એ છે કે હું ડિમાન્ડ ઊભી કરું પહેલાં હું લોકોને એક એવી સિનેમા આપવાની ટ્રાય કરી રહ્યો છું જે આજના યુથને નેટફ્લિક્સ પર પણ જોઈ તો એવું લાગે કે આ નેટફ્લિક્સની જ ફિલ્મ જોઈ રહ્યો છું કોઈ ટિપિકલ ગુજરાતી એક પ્રાંતની ફિલ્મ જોઈ રહ્યો છું એ ફીલ ના થાય તો જ એ ફિલ્મને પોતાની માનીને જોશે અને તો જે બીજા ચાર જણને બતાવશે ને એ લોકો સબટાઇટલ સાથે જોશે વાહ કારણ કે આપણે સાઉથની પિક્ચરો સબ સાથે જોઈએ જ છે એ કેમ જોઈએ છે કારણ કે એમનું મેકિંગ એમનો કલર ટોન એમના સબ્જેક્ટ્સ એ રીતના હોય છે કે ઓટીટી પર આપણે બધી ફિલ્મો જેવી જે લાગે એ અલગ નીકળીને નથી આવતી કે આના આનું આનું પ્રોડક્શન વેલ્યુ ડાઉન છે અથવા આની આનું લુક ઠીકઠાક છે એટલે મારો અત્યારે તો મેઇન ફોકસ એના પર જ છે કે એક યુનિવર્સલ લેવલની પ્રોડક્શન વેલ્યુ એક હાઈ ફંડુ જે લાગે કે ઇક્વિવેલન્ટ ટુ નેટફ્લિક્સ ફિલ્મ્સ ઇક્વિવેલન્ટ ટુ એમેઝોન પ્રાઇમ ફિલ્મ્સ એ લોકોને એમાં કોઈ ડિફરન્શિયેશન લાગે આ ફિલ્મ જજ ના થવું જજ ના કોઈ બી કોઈ બી રીતે ઉતરતી ફિલ્મ નથી આ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં અત્યારે મારું ફોકસ એના પર છે અને એવી ફિલ્મો બનાવતો જઈશ બનાવતો જઈશ બનાવતો જઈશ તો એક સમય આવશે કે લોકો પછી ડિમાન્ડ કરવા માંગશે કે આવી જ જોવી છે સો આનાથી ઉતરતી ફિલ્મ નથી જોવી એક બેન્ચમાર્ક ક્રિએટ થઈ જશે કારણ કે જો ફિલ્મ જોઈ જોઈને કેવું હોય છે કે તે સારી ફિલ્મ બનાવીને તો તારી જોઈને મને બી એવું મન તો થાય ને કે મારે ભી આવી તો બનાવી જ છે મારી જોઈને પાછી કોઈ ત્રીજાને મન થાય ને આવું તો બનાવું એનાથી આપણું બેન્ચમાર્ક એક બહુ જ સરસ સેટ થશે જે અત્યારે થઈ રહ્યું છે હાલમાં ઇન્ડસ્ટ્રીમાં જે તે કહ્યું કે એક એક લેવલ પર આપણે પહોંચી રહ્યા છીએ આવી રીતે જ પહોંચી રહ્યા છે ટોટલી ચેન્જ થઈ સારી સારી ફિલ્મો બને છે તો બીજાને બી બનાવવાનું મન થાય કે એવું બી આવી એટલીસ્ટ હવે આવું તો મારે આવું તો બનાવવું જ છે હા અને એ જ થવું જોઈએ એટલે એ ધીરી ગતિએ થઈ રહ્યું છે તમને ખ્યાલ છે અમારા પોડકાસ્ટમાં

પ્રોપર એ સમયમાં એ સમય હતો એમનો દાયકો હતો એમનો સિક્કો ચાલતો હતો એમ કહીએ તો ખોટું હજી પણ હિતેનભાઈનો સિક્કો તો ચાલે જ છે હા બટ ત્યારે બીજું કોઈ હતું જ ને કોમ્પિટિશન જ નહોતી અમે બિન હરીફ જીતતા હતા વોટિંગમાં એવું હતું એટલે એ સપને ખ્યાલ નહોતો કે હિતેન કુમાર જેવો સુપરસ્ટાર પહેલી ફિલ્મમાં હા પાડી દેશે ફિલ્મ કરશે અને ચાર પાત્રોની વાર્તા હતી પણ એ ચાર પાત્રોમાંથી ચારે ચારને સરખું બેલેન્સ્ડ કેરેક્ટર્સ આપવામાં આવ્યું હતું કે ચારે ચાર હીરો છે એવું નહીં કે એક હીરો છે ને બાકીના ત્રણ સપોર્ટિંગ એક્ટર છે એટલે એ પણ એક મગજમાં હતું કે આવો રોલ એક્સેપ્ટ કરશે શું છે બટ હી ઇઝ હી હેઝ બીન લાઈક અ ફાધર ફિગર ફોર મી એમણે કાયમ મને સપોર્ટ કર્યો છે કાયમ હેલ્પ કરી છે અને પહેલી વખત જ્યારે એમને મળ્યા હતા એટલે આપણા એક મગજમાં એક ઇમેજ હોય કે હિતેનભાઈ સુપરસ્ટાર આ તે ફિલ્મો સાંભળ્યું આ તે અને ત્યાં ગયા અને એમનો એક એક નેચર છે આવકારવાનો બહુ જ પ્રેમથી આવકારે બહુ જ પ્રેમથી મળે ઊભા થઈને એવું ના લાગે કે ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ ઊભા થઈને અમારા માટે ચા બનાવી એટલે આપણે તો ત્યાં જ ગદગદ થઈ જાય આટલો મોટો સુપરસ્ટાર મારા માટે ચા બનાવે છે અને એમણે મેં જ્યારે ફોન પર મારી એમની સાથે વાત થઈ હતી ને ત્યારે એમને એવું હતું કે ભાઈ ભાઈલા આવી જા તું સ્ક્રિપ્ટ લઈને આવજે નેરેટ કરજે વાહ એટલે એમની ટ્રિક છે અડધા તો ત્યાં જ કપાઈ જાય કારણ કે એ વખતે છે ને આવું સ્ક્રિપ્ટ બાઉન્ડેડ સ્ક્રિપ્ટ અને એવું બધું નહોતું થતું ઇન્ડસ્ટ્રી બધું રેડી બધું બહુ આ બધી ટેકનિક્સ અમે લોકો મુંબઈ મુંબઈથી શીખીને આવીને પછી હવે બધા ફોલો કરવા માંડ્યા છે થેન્કફુલી પહેલાં આટલી આટલી પદ્ધતિસર ફિલ્મો નહોતી બનતી અને એમને હતું કે આ સ્ક્રિપ્ટ શબ્દ સાંભળીને જ ગભરાઈ જશે આ લોકો આવશે જ નહીં ને ત્રણ દિવસની અંદર હું તો ત્યાં પહોંચી ગયો કે અને ત્યાં આખું નેરેશન આપ્યું અને હી વોઝ વેરી હેપી એન્ડ ત્યારે ને ત્યારે જ એમણે કીધું કે આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ હું આ કરું છું બાકી કોઈ બીજો કોઈ સ્ટાર હોતો તો કે ત્યાં પહેલાં શું કર્યું છે તારી હિસ્ટ્રી બોલ એમણે કંઈ જ નહીં પૂછ્યું નેરેશન સાંભળ્યું સ્ક્રિપ્ટ સાખી શાંતિથી બે અઢી એક કલાક જેવું નેરેશન ચાલુ મારું નેરેશન પત્યું એટલે એમણે કીધું આપણે આ કરીએ છીએ બોલ ક્યારથી ચાલુ કરીએ છે સર ત્રણ મહિનાનો ટાઈમ લાગશે મને હજી ત્રણ મહિના પછી તમારી ડેટ્સ આપો દેટ વોઝ હાઉ ઇઝ વોઝ ઇ ઓન બોર્ડ એનું એ શેડ્યુલ કેટલા દિવસનું હતું શૂટનું પચીસ દિવસ હિતનભાઈ સાથે અમે શૂટ કર્યું આ વધારે કહે બાકી તમારે લગભગ તમારે બહુ બધા ઓછા જ દિવસોમાં તમે પતાવેલ્યો છું એટલે એ બધું કરતાં કરતાં જ આપણે શીખીએ પ્રદીપ ચાર જે મારી ફિલ્મ હતી ને એ મારી લાઈફની સૌથી એ વખતે જોવા જતા મોટી ફિલ્મ હતી કમર્શિયલ ફિલ્મ સેટઅપ બહુ મોટું લોકેશન ચેન્જીસ બહુ બધા કાસ્ટિંગ બહુ મોટું એટલે એ કરતાં કરતા મને ત્યારે જ ખબર પડી ગઈ કે વી આર સ્ટીલ નોટ રેડી ફોર ધીસ કાઇન્ડ ઓફ ફિલ્મ તમારી છેલ્લી બે ફિલ્મની વાત જો કરીએ તો એવું નથી લાગતું નૈતિકભાઈ કે તમે તમે કીધું એ જ કે શીખતા શીખતા ખરું કે અત્યારે તમારું લોકેશન પણ તમારે બહુ જ ઓછા કદાચ હોય છે

ઇક્વિપમેન્ટ રેન્ટલમાં તમે પૈસા નથી બચાવી શકવાના કારણ કે ઇક્વિપમેન્ટનો યુઝ કરીને તમે જે બતાવવા ઈચ્છો છે તો પૈસા હવે હવે બે જ વસ્તુઓ છે જેમાં તમે પૈસા બચાવી શકો એક તો એક્ટર્સ જો તમારી પાસે અધ અધ ફી ના લે તો તમારા પૈસા બચી જાય જેના પણ અત્યારના એક્ટરોએ ખાસ કામ કરવું જોઈએ મારા મત પ્રમાણે બિકોઝ ફિલ્મનું બજેટ ખાસું એવું એક્ટરોથી જ વધી રહ્યું છે અને બીજું તમારા લોકેશન્સ તમારા લોકેશન નક્કી કરશે કે તમારા નંબર ઓફ ડેઝ શૂટના કેટલા થશે તમારું જેટલું ઓછું શિફ્ટિંગ હશે એટલું તમારું શૂટ સ્મૂથ જશે હવે આ બધું આપણે જે ફરી આપણે અગર આપણું જ ફ્લેશબેકમાં આપણી જ વાતો કરેલી આપણે સાંભળીએ તો આ બધું જ ક્યારે નક્કી થાય સ્ક્રિપ્ટ લખતી વખતે એટલે જ્યારે એક ડિરેક્ટર સ્ક્રિપ્ટ લખવા બેસે ત્યારે એણે આ બધી જ વસ્તુ મગજમાં રાખીને લખવાનું કે હું જેટલા સીન લખી છું નંબર ઓફ સીન કેટલા છે એ નંબર ઓફ ડેઝ સીન શૂટ કરવા માટે મને કેટલા ડેઝ લાગશે એ નંબર ઓફ હું લખું છે એમાં લોકેશન ચેન્જ કેટલા છે એક સીનથી બીજા હું ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરીશ એ બધું જ સ્ક્રિપ્ટ લખતી વખતે મગજમાં હશે તો ફિલ્મમાં આવશે તો તમે એક બજેટમાં ફિલ્મ બનાવી શકશો લોકોનું શું થાય છે સ્ક્રિપ્ટ લખી કાઢે બહુબલી જેવી બજેટ હોય રમન રાઘવ જેટલું પછી કોમ્પ્રોમાઇઝ થાય પછી એ ફિલ્મ આપણને જોઈ ના ગમે એના કરતાં પહેલાંથી જ મગજમાં રમન રાઘવ રાખીને સ્ક્રિપ્ટ લખો ને તો તમે રમન રાઘવને બહુબલી જેવું બનાવી શકશો એને જસ્ટિફાય કરી શકશો તમારા પૈસાને તમારી સ્ક્રિપ્ટને આગંતુકમાં હિતેન કુમારની સાથે ઉત્સવ નાયક એમને કદાચ આપેલી ફિલ્મ હતી હા ઉત્સવની પહેલી ફિલ્મ છે કેવું રહ્યો બંને સાથેનો અનુભવ ઓન ફ્લોર એમ મારો અનુભવ તો બંને સાથે સારો રહ્યો એ બંને પૂછવું જોઈએ કે તમારા બંનેનો એક્સપિરિયન્સ કેવો રહે કે સાથે કામ કરવાનો અચ્છો ભાઈ આવવાના છે અને તમને એટલે પૂછું કે તમે બંનેને ડાયરેક્ટ સાથે કરી રહ્યા છો યસ યસ એટલે મારા માટે કેવો છે ઉત્સવ એ મને આસિસ્ટ કર્યું છે બે વર્ષ સુધી એ મારા આસિસ્ટન્ટ હતો વાહ એટલે એ તો નાના ભાઈ જેવો છે અને એણે તો બકાયદા ટ્રેન જ કર્યો છે કે અને હી વોઝ ટ્રેન ટુ બી એન એડી જ્યારે એ મારી પાસે એને પહેલેથી જ એક્ટર બનવું હતું બટ હી વોઝ ટ્રેઇન્ડ ટુ બીકમ એન એડી વિથ મી એટલે સેટ પર પણ એ તો એડી જેમ જ એડીની જેમ જ વર્તો એટલે એને સેટ પર એવું ફ્રેમ કેમેરો લાગી ગયો હોય એને સામે ફ્રેમમાં હોય એને કંઈક એટલે એનું રિએક્શન તરત જ હા ભાઈ શું કરવાનું છે અરે નહીં નહીં ફ્રેમ કેમેરા ચાલુ એ તું એક્ટરે તરત રિએક્ટ ના કર તારે ખાલી આટલી વસ્તુ એટલે મારે એને એ રીતે સંભાળવો પડતો બોર્ડિંગ વાહ એ રીતનું હતું અને હિતેનભાઈ સાથે તો કમ્ફર્ટ ઝોન છે મારો કે મારે ઇતનભાઈને જે કહેવું એવું ખાલી જઈને એક વખત કહી દઉં ઈતેનભાઈ વસ્તુ સમજી જાય ને પછી આંખોના ઈશારે અમારું કામ તો પતી જતું કારણ કે એક એક કમ્ફર્ટ ઝોન છે મારો આટલા વર્ષોથી એક ફિલ્મ ભલે અમે બેચ કરીએ પણ વી આર ઇન કોન્સ્ટન્ટ ટચ એટલે એમને એ ખબર છે કે મને શું જોઈએ છે અને મને એ ખબર છે કે એમની પાસે કયો ભંડોળ પડેલો છે એ શું શું કાઢીને આપી શકે છે એઝ એ કેરેક્ટર એટલે ઈતેનભાઈ તો સ્મૂથલી જ હતું ઉત્સવનું પણ સ્મૂથ હતું અને એ અલગ સ્કૂલ છે બંને એક્ટિંગની હા સો ટકા સો ટકા અને એ ઉત્સવ હજી બહુ નવો છે એટલે એને હજી ઘણું બધું શીખવાનું છે અને ટાઈમ લાગશે જ પણ હિતેનભાઈ એને બહુ જ સરસ રીતે કવરઅપ કરી દીધું કે એવું લાગે નહીં કે આ હા કેમેસ્ટ્રી એવું લાગે નહીં કે પહેલાંની આ પહેલી ફિલ્મ છે અને હું આનાથી ચઢિયાતું કરી દઉં એવી કોઈ કશે વાત નહીં અરે બહુ લાંબી લિસ્ટ છે મારે આઈ ઓલવેઝ લવ ડિફરન્ટ કે સૌથી પહેલું નામ તો રામગોપાલ વર્મા જ ત્યાંથી શરૂઆત થઈ રામગોપાલ વર્મા હા બરાબર છે એના પછી જેમ જેમ મોટા થયા થોડું વર્લ્ડ સિનેમા જોતા ગયા ખબર પડી આલ્ફ્રેડ હિચકોક હિચકોકનો બહુ મોટો ફેન છું એ જે સસ્પેન્સ બનાવે છે એ જે બનાવે છે પછી ગોળ ફરીને પાછું ઇન્ડિયાનું ખબર પડી કે ભાઈ આ બધું ઠીક છે પણ આપણે ત્યાં બી બહુ જ આર્ટિસ્ટિક ફિલ્મો બનાવતો ગુરુદત ગુરુદત્ત ગુરુદત્ત ઋત્વિક ઘટક આ બધા બહુ મોટા મોટા નામો છે જે લોકો અને સી આપણે જે પહેલાં ડિસ્કસ કર્યું કે આર્ટ અને એન્ટરટેનમેન્ટ તો લોકો એકચ્યુઅલી છેલ્લે યાદ તો આર્ટને જ રાખે છે વર્લ્ડ સિનેમામાં તમે જે જે લોકોના નામ બોલો ને એ લોકોની આર્ટિસ્ટિક ફિલ્મોના લીધે આજે એ લોકો વખણાય છે ના કે એ લોકોના કોમર્શિયલ સક્સેસના લીધે લોકો વખણાય છે ડેવિડ ફિન્ચર ને એટલે ઘણા બધા ડિરેક્ટર્સ ને આ બધા વિધુ વિનોદ ચોપરા વન ઓફ માય ફેવરેટ ડિરેક્ટર શ્રીરામ રાઘવન આ બધા મારા ને આ બધા પાછા બધા લિંક એવી જ છે કે આ બધા હિચકોકના ફેન રહ્યા હોય એટલે એ બધાની છવી કશે ને કશે તમને એક દેખાય સિનેમાની અંદર ગુજરાતીમાં ગુજરાતીમાં બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે કે જ્યાં સુધી હું આ બધું આ બધું મુંબઈમાં આ બધું એક વખત આ બધું થઈ રહ્યું હતું ભણી રહ્યો હતો અને પછી કામ પણ કરી રહ્યો હતો અને એડી તરીકે પણ કામ કરી રહ્યો હતો અને પછી આ બધું જે કરી રહ્યો ત્યાં સુધી મને ખ્યાલ જ નહોતો કે ગુજરાતી સિનેમા શું એ સમય સુધી એ સમય સુધી એટલે હું તો અત્યારનો જે બી ઓડિયન્સ છે ને એને હું મારી સાથે જ કમ્પેર કરું કે જે મને બી નહોતી જ ખબર હું આ લાઇનનો હોઉં એ છતાં પણ મને નહોતી ખબર તો એવું કેવી રીતે એક્સપેક્ટ કરી લઉં કે ગુજરાતી ઓડિયન્સને ગુજરાતી ફિલ્મો વિશે ખબર હશે આપણે જ પહોંચવું પડશે એ લોકો સુધી એ લોકો નથી આવવાના આપણે જ હેમરિંગ કરવું પડશે તો ત્યારે એક ફિલ્મ આવી હતી સુરતની અંદર કે મારે હીરા નથી ઘસવા અને આ રાજ એમ્પાયર કરીને એક થિયેટર હતું રૂપાલી નહેર પાસે એમાં લાગ્યું હતું ને એ બહુ જ હિટ ગયું હતું ફિલ્મ એક એ ફિલ્મ હતી મારા રુધિય રંગાણા તમે સાચણા એ જસવંત ગાંગાણી જસવંતભાઈની ફિલ્મ હતી અને આઈ લવ ધેટ ફિલ્મ એ ફિલ્મની અંદર છે ને શોર્ટ્સ હતા પ્રોપર સિનેમાનું ગ્રામર હતું મારું એવું માનવું છે કે ફિલ્મનો જે સબ્જેક્ટ હોય ને એ બહુ સબ્જેક્ટિવ છે જે વાર્તા છે વાર્તા તમને ગમે ના ગમે મેકિંગ તમને ગમે કદાચ કે જે લોકલ છે તમને ગમે ના ગમે પણ ફિલ્મનું ગ્રામર તો સાચું જ હોવું જોઈએ ગ્રામર સાચું આપણે ત્યાં ઘણી વખત પ્રોબ્લેમ એ થાય કે ગ્રામર જ ખોટું હોય છે મેં મને તારી ફિલ્મ ગમી કે ના ગમી એ બે નંબરની વસ્તુ છે કારણ કે મારો એ ટેસ્ટ નથી પણ ગ્રામર સારું હશે તો આવીને સો ટકા તને કહીશ કે યાર ફિલ્મ સારી હતી બિકોઝ ગ્રામર ગમ અને લોકો એ ગ્રામર જોવા નથી જતા લોકો ડાયરેક્ટ આખી ફિલ્મ જ જોવા જાય છે એ બી એક પ્રોબ્લેમ છે આપણે ત્યાં કે ગ્રામર તમે જોશો ને તમને દરેક ફિલ્મની અંદર ખબર પડી હશે કે આ ફિલ્મ સારી અથવા આ ફિલ્મ ખરાબ એટલે એ ગ્રામર મને જસવંતભાઈનું બહુ ગમ્યું હતું પ્રોપર શોર્ટ્સ હીરોની એન્ટ્રી ક્લોઝ શોર્ટ્સ મુંબઈના પ્લેટફોર્મ પર હીરો દોડતો દોડતો આવે અને હીરો હતા એમાં હિતુભાઈ હિતુ કનોડિયા અને બહુ જ સરસ એટલે મારે મારા ફેવરેટ મારા ફેવરેટ ડિરેક્ટર ત્યારથી જ એક મગજમાં છબી થઈ ગઈ છે કે ભાઈ જસવંતભાઈ બહુ એના પછી જે મને બહુ ગમે છે એ સંદીપભાઈ સંદીપ પટેલ મેં એમની સાથે કામ કર્યું છે એઝ એક્ટર એક સિરિયલ હતી નિહારિકા નામની એ સંદીપભાઈ ડિરેક્ટ કરતા હતા ને હું એમાં એક્ટિંગ કરી રહ્યો હતો તો સંદીપભાઈ પણ એ જ સ્કૂલથી આવે છે જે સ્કૂલથી અમે ફિલ્મ મેકિંગ શીખ્યા છે કે ક્લોઝ તો ક્લોઝ ઓએસ તો ઓએસ ટુ શોટ તો ટુ શોટ એ ત્યારે સિરિયલ બનાવતા હતા તો પણ એવું નહોતું કે બે કેમેરા મૂકી દીધા કે એક કેમેરામાં આખો પહેલા માસ્ટર લીધો પછી આખો ક્લોઝ લીધો નહીં નૈતિક આ ચાર લાઈન તારી ક્લોઝ છે ક્લોઝ બોલવાનું છે બસ આટલું પ્રેમથી અને સમજાય છે આપણે ચાઇલ આખા સીનની અંદર વચ્ચેની એ ચાર લાઈન આપણું ક્લોઝ લઈ લઈ પછી આ એક છેલ્લે હું માસ્ટર લગાડીશ એટલું પોલાઇટલી કામ નીકળે હા એકદમ પોલાઇટલી સંદીપભાઈ સાથે બહુ મજા આવે જશવંતભાઈ અમારા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે હા મેં જો મેં જોયું છે યાર સંદીપ સર બહુ જ ટૂંક સમયમાં આવશે બહુ મજા આવે સંદીપભાઈ સાથે કામ અને એકદમ શાંત વ્યક્તિ કોઈ અવાજ ગોંગાટ નહીં એકદમ પોલાઇટલી આવી જ આવીને કહીને જતા રહે આટલું કરવાનું સામકો છે આટલું કરી દો આટલું આવો આટલું પ્રેમથી આવીને કહીને જતા રહે સો એમનું બી એઝ આઈ સેડ આઈ લાઇક ડિઝ ગ્રામર હું ગ્રામરનો દીવાનો છું સી બેઝિકલી ફિલ્મ મેકિંગમાં શું હોય ને પ્રદીપ વાર્તા બધા કહે છે સ્ટોરી આપણે બુક વાંચીએ એમાં બી વાર્તા હોય નાટક જોવા જે એમાં બી વાર્તા હોય છે તો ફિલ્મમાં એવું તે શું નવું હોય જે આ બધામાં નથી આ સવાલ હું તને પૂછું જો તારો શું જવાબ હશે શોર્ટ્સ પરફેક્ટ ડિરેક્શન આપણે શોર્ટ પર જ અટકીએ અત્યારે ની પાછું બહુ લાંબુ ખેંચાઈ જશે હા 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 પણ શોર્ટ એક એવી વસ્તુ છે જે ફિલ્મમાં છે જે બીજી બધી વસ્તુઓમાં નથી હા તો એ એ પહેલી પ્રાયોરિટી છે મારી એઝ અ મેકર એઝ અ ફિલ્મ ડિરેક્ટર મને શોર્ટ્સ લેવા ગમે છે એટલે જ હું ફિલ્મ મેકર બન્યો છું અને એ શોર્ટ થકી જ એ મારી લેંગ્વેજ છે એ શોર્ટ થકી જ હું મારી ફિલ્મ કહી શકું છું એટલે મને ફિલ્મો બનાવી એટલે ગમે છે છે હા આપણે બે અત્યારે બેઠા છે એક 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 એક્સપેરિમેન્ટ કરીએ બરાબર છે આપણે બે અત્યારે બેઠા છે મારે ત્રણ શોર્ટમાં વાર્તા કહેવી છે બરાબર છે પહેલો શોર્ટ તારો લાગ્યો મેં ના તમે લોકો એડિટ પર મૂકજો આ જે અત્યારે ચાલી રહ્યું છે તે તો મારો અત્યારે અહીંયા સુધીનો મિડ લાગ્યો છે તો મારો પહેલો શોટ ગયો મારો હું વાત કરી રહ્યો છું તારી સાથે બીજો શોટ ગયો તારો તું મારી વાત સાંભળી રહ્યો છે ત્રીજો શોટ ક્લોઝ ગયો મેં ગન કાઢીને અહીંયા મૂકી થ્રિલર હો ગઈ ફિલ્મ બીજો એક્સપેરિમેન્ટ કરીએ પહેલો શોટ મારો લાગ્યો મિડ શોટ બરાબર છે બીજો શોટ તારો લાગ્યો મિડ શોટ હું વાત કરી રહ્યો છું તું વાત કરી રહ્યો છે

પછી બીજું શું કામ કંઈ કરવું છે નૈતિક રાવલ ની આગળ ડોક્ટર લગાડવું છે કે લાઈફ ટાઈમ ડિરેક્ટર ના ના લાઈફ ડોક્ટર લગાડવા તો ક્યારે લગાડી ના દીધો તે આપણી ઇન્ડસ્ટ્રીમાં ઘણા ટેકનિશિયન છે જે લોકો પોતાની નામ આગળ ડોક્ટર રાખ્યું છે હજી હા તો મારે રાખવું હતું તો રાખી જ શકતે એ એની જગ્યાએ છે ડિરેક્ટર ડિરેક્ટરની જગ્યાએ છે શું કહેવું છે આજના આ પોડકાસ્ટ બાબતે મજા આવી તારી સાથે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્શન થયું તને મળીને મજા આવી તારા ઓડિયન્સોને મળીને મજા આવી કંઈક નવી વાતો હોપફુલી મારા થકી નવી ખબર પડી હશે તમને લોકો એક આખો પરિવાર છે ઓડિયન્સને હવે બધા તારી આખી ટીમને મળીને મને બહુ મજા આવી અને ખાલી કહેવા ખાતર નથી કહેતો મને ખરેખર મજા આવી મને અહીંયાની વાઇબ બહુ ગમી શાંતિથી બેસીને આપણે કોઈપણ જાતના પ્રેશર વગર ચર્ચા કરી શકીએ ચાર વસ્તુ જે મારે જાણવી હતી અહીંયાથી ઘણું બધું શીખીને બી ગયો છું આજે જેનો ઉપયોગ કરીશ મારી ફિલ્મોમાં નહીં સો ટકા અને અમે પણ એવું જ કહેવાય કે આજની આ પોડકાસ્ટ થકી પણ કેટલા એવા છોકરાઓને જેમને ડિરેક્શન ફિલ્ડમાં આગળ વધવું છે એમને ઘણા બધા પ્રશ્ન હલ થઈ ગયા આજે હોપફુલી હલ થાય તો એ આપણી જીત છે હા તો આપણો આ પોડકાસ્ટ કરવાનું કેમેરા પાછળ શું શું વસ્તુ હોય છે કેમેરા સુધી પહોંચવા માટે શું શું વસ્તુની જરૂર પડે છે બધું જ તમે કદાચ એટ ટુ લઈને ઝેડ સુધી બધું જ તમે કવર કરી લીધું છે અરે વાહ ઇટ્સ ગુડ ઇફ આઈ હેવ કવર્ડ ઇટ અને અમે તો એવી જ આશા રાખીએ છીએ કે તમે તમારી નવી ફિલ્મને લઈને જલ્દીથી ફરીવાર અમારા આ પ્લેટફોર્મ સુધી આવો સો ટકા આવીશ તું જ્યારે જ્યારે બોલાવીશ ત્યારે ત્યારે આવીશ અને તમે અમારા એક ફોન દ્વારા તમે અમારા પ્લેટફોર્મ સુધી આવી ગયા એ માટે હું મારી સંપૂર્ણ ટીમ સાથે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ પ્લેઝર ઇઝ ઓલ માઇન્ડ મને મને આવીને બહુ મજા આવી અને ઇટ વોઝ ગુડ ટુ બી પાર્ટ ઓફ ધીસ પોડકાસ્ટ